जय वसावड़ाना तमाम वीडियो नो एक ज ऑफिशियल खजानो एटले प्लेनेट जेवी यूट्यूब चैनल नो जलसो। तो जल्दी जल्दी लाइक करो, सब्सक्राइब करो अने बेल आइकन प्रेस करी ऑल सिलेक्ट करो जेथी तमे जोई शको अमारा वीडियो सौथी पहला। वेलकम टू एवरीवन। रीत अमारी जुदी ने रसम अमारा नोखा, अमारे मन तो शब्द ज कंकु ने चोखा। पुस्तक परबना सातमा मणकामां पधारेला दरेक मेहमाननुं हुं राजकोट नागरिक बैंक परिवार द्वारा हार्दिक स्वागत करू छुं। पुस्तक परबना सातमा मणकामां इंद्रधनुषना सातमा एटले के रातारंग समान कलमनी कटार चलावता यंगस्टर्सना फेवरिट अने जेवीना हुलमणा नामथी ओळखीता एवा जय वसावड़ा आपणी वच्चे छे। જય વસાવડાનો પરિચય આપવો એટલે ગોંડલના ગાંઠિયાના સ્વાદનું વર્ણન કરવા સમાન। એ તો જેમણે ખાધા હોય ને એમને જ ખબર પડે, અને ભાગ્યે જ કોઈ એવો સૌરાષ્ટ્રવાસી હશે કે જેની જીભે એનો સ્વાદ ના ચડ્યો હોય। જય વસાવડા એ લખવાની શરૂઆત કરી ત્યારે તેઓ ધમસાણિયા કોલેજમાં હતા, અને એમની પહેલી બુક પાથે જે તેમણે એમના પ્રિન્સિપાલ કે એમ પટેલ પર લખેલી, આપણે બધા જાણીએ છીએ તેમ તેઓ ગુજરાત સમાચાર જે લીડિંગ ગુજરાતી ન્યૂઝપેપર છે એમની પ્રખ્યાત કોલમ સ્પેક્ટ્રોમીટર અને અનાવૃતના 20 વર્ષથી જે લોકોની પ્રિય છે એના લેખક છે। તેમનો બ્લોગ પ્લેનેટ જેવી ગુજરાતી ભાષાનો નંબર વન બ્લોગ છે, જેને રોજની અંદાજે 2500 કરતાં પણ વધારે હિટ્સ મળે છે, અને ટોટલ હિટ્સ તો 10 લાખ કરતાં પણ વધારે છે। આટલું જ નહીં, આટલું પૂરતું નથી, સોશિયલ મીડિયા પર તેમના 75,000 કરતા પણ વધારે ફોલોઅર્સ છે, જેમાંની એક હું પણ છું। ચીયરફુલ અને પોઝિટિવ નેચર ધરાવતા જય વસાવડાએ દુનિયાભરમાં ખ્યાતિ મેળવી છે, પરંતુ એમણે તેમનું પ્રાઇમરી એજ્યુકેશન એમના માતા પિતા પાસેથી ઘરે કોઈ સ્કૂલે ગયા વગર જ મેળવેલું છે। છતાં પણ એમનું શૈક્ષણિક જ્ઞાન કેટલું તેજસ્વી છે તેમના ઓબ્ઝર્વેશન અને એનાલિસિસ દ્વારા સ્પષ્ટ છતું થાય છે। તેઓએ ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી દરેક ભાષા પર પ્રભુત્વ મેળવેલું છે। એમની પાસે 11,000 પુસ્તકો, 15,000 મેગેઝિન્સ, 7,000 કસેટ સીડીઝ અને ડીવીડીઝનું અદ્ભુત કલેક્શન છે। તેમણે 5,000 કરતા પણ વધારે બોલિવૂડ અને હોલિવૂડની મૂવીઝ જોયેલી છે, જે તેમનો સિલ્વર સ્ક્રીન માટેનો ક્રેઝ બતાડે છે। ઓલ ઇન્ડિયા રેડિયોમાં વારંવાર સ્પીચ આપી ચૂકેલા મોરારી બાપુ અને પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સમક્ષ પણ વક્તવ્ય આપી ચૂકેલા જય વસાવડાએ યુએસ, યુકે, જર્મની, દુબઈ, થાઇલેન્ડ, સિંગાપોર, ઇટલી, બેલ્જિયમ, સ્વિટ્ઝરલેન્ડમાં પણ સ્પીચ આપી છે। એવો એકમાત્ર વ્યક્તિ છે કે જેમણે અમેરિકામાં તેમની સ્પીચ માટે 2 વખત વન્સ મોરની ડિમાન્ડ મેળવેલી છે। સંબંધોમાં શ્રેષ્ઠ એટલે બાળકનો એના માતા પિતા સાથેનો સંબંધ, પેરેન્ટિંગની માહિતી આપતું પુસ્તક એટલે મમ્મી પપ્પા, અને એ પુસ્તકના લેખક એટલે જય વસાવડા, એમને જ વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર પધારે। મોરબી વસા સાહેબ, જીવણભાઈ અને આ એટલા બધા મિત્રો છું, હમણાં જ કહેતો હતો ભરતભાઈ બધા નિલેશભાઈ મિત્રો આવો અને કે ભાઈ આ ઘરનો ડાયરો છે મારા માટે, અહીં પરિચયની પણ જરૂર ન પડે, પણ મારે અભિનંદન આપવા જોઈએ બેને, સરસ પોતાનો પરિચય સાંભળવો એ કંટાળાજનક પ્રક્રિયા છે, કારણ કે સતત તમારે સાંભળવાનું આવે અને મારા જેવાના વખાણ થઈને આ જો શરીર એટલું બધું વધી ગયું છે, કેલેરી આમ જ વધતી જાય છે, વખાણની ચરબી ચડે છે, પણ મારે બેનને અભિનંદન આપવા જોઈએ કે એમણે પેલો ટિપિકલ પરિચય આપવાને બદલે પોતાની રીતે થોડો રિસર્ચ કર્યો, અને આમાં 100% કામેશ્વરનો ખાનગી ફાળો હશે એવું મને લાગે છે, આ પાછળનું નામ આવ્યું વચ્ચે એટલે। કામેશ્વર, વી વેર કો સ્ટુડન્ટ ધમસાણીયા કોલેજમાં, અમે સાથે ભણતા, અને મને એક આનંદ એ પણ થયો આજે કે અમરને રાજેશભાઈ હજી આવવાના છે એવું મને કહેતા હતા, અને અમરને હું ઘણીવાર મસ્તા હસતા કહું કે ભાઈ આ ભાલોડિયા કુટુંબનો એક પ્રતિનિધિ છે, હવે મુખ્ય બીજે બધા જાય કે ન જાય, વડીલો બધા છે એ પોતપોતાની રીતે વ્યસ્ત હોય, અમર જાય તો ગણાય જાય, મારો એટલા માટે આ ખાસ કહેવાનું કે મારું જે કંઈ ઘડતર થયું આજે, જે તમે જય વસાવડા જુઓ છો એ નિબંધ, વક્તૃત્વ, ક્વિઝ એવી બધી સ્પર્ધાઓમાંથી બહાર નીકળી નહીં પહોંચેલો છે, એ બોલતા કે લખતા કે એ શીખ્યો એની પાછળ એ જે માતૃ સંસ્થા કહેવાય ધમસાણીયા કોલેજ, એ આખા પરિવારનો, મેં હમણાં જ આ શિક્ષક દિને જેમ મહેતા સાહેબ ઉપર લેખ લખેલો આખો, અમારા સ્વર્ગસ્થ મારા ટીચર અને બહુ મજાના માણસ અમારા,
માણસ તરીકે પણ એટલા મજાના, શિક્ષક તરીકે પણ એટલા મજાના. અને બાપુજી ન હોત તો વાલજી બાપા, અમે બાપુજી કહીએ, વાલજી બાપા એવું બોલવાનું મગજમાં આવે નહીં. એ બહાર પછી હોય તો ખ્યાલ આવે, બીજાને નહીં ખબર પડે કોણ બાપુજી એટલે આપણે કેવું પડે ચોખટથી. તો એમને બહુ સૂઝ હતી, કોઠા સૂઝ એમની પોતાની, કે કોઈ વ્યક્તિને તરત ટકોરો મારીને પારખી લે. મને હજી બરાબર યાદ છે કે હું બધી સ્પર્ધાઓમાં ભાગ લેવા માટે લેટર પેડ લેવા માટે જતો પ્રિન્સિપાલની ચેમ્બરમાં, અને બાપુજીને એમ કહેવામાં આવ્યું કે આ છોકરો બધે બહુ જાય છે. એટલે બાપુજીએ મને લેટર પેડ જ આપી દીધા, ઘેર સહી કરીને, કે આ તારે રોજ ધક્કા ખાવા માટે આવ્યા, એમ કે આવા જગ્યાએ પ્રતિનિધિ તરીકે જવાનું છે, હું જ છું ને, એમ કે મારી સહીથી જ તું તને લેટર પેડ આપી દઉં. એટલે આ એવું નથી હોતું કોઈ માણસ છે સીધે સીધો જ કંઈક પહોંચી જતો હોય. મોરારી બાપુ ઘણી વાર એવું કહેતા હોય છે કે કોઈ શ્રીફળ આપણે વધારવા જઈએ અને કદાચ પહેલા ઘાએ શ્રીફળ છે એ તૂટે નહીં, તો ચોથા પાંચમાં ઘાએ તૂટે, પણ આગલા ચાર ઘા છે એને કારણે એમાં તડ પડી હોય ત્યારે પાંચમા ઘાએ પ્રસાદ મળે. તો આ બધા નાના 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 ઘડતરના જે હથોડા પડતા હોય આપણી ઉપર, એ શેપ કરતા હોય. બહુ સરસ મજાનું અંગ્રેજીનું કોટ્સ છે કે હેમર્સ ઓફ સર્કમટન્સીસ આર ઓલવેઝ ધેર, સંજોગોના હથોડા તો હંમેશા પડવાના છે. એન્ડ ઇટ વિલ ડિફાઇન વેધર યુ આર મેડ ઓફ સ્ટીલ ઓર વેધર યુ આર મેડ ઓફ ગ્લાસ. એ નક્કી કરશે કે તમે કાચના બનેલા છો કે તમે પોલાદના બનેલા છો. પોલાદના બનેલા હશો તો ઘાટ કળાશે, કાચના બનેલા હશો તો તૂટી જશો. હથોડા તો પડ્યા જ રાખવાના. એટલે મારે એ પણ ખાસ, મારે બીજું મારી વાત શરૂ કરતા પહેલા ખાસ ઉલ્લેખ કરવાનો, અમારા ગોપાલભાઈ ને બધા એને જોયો છે મને કોલેજની અંદર પૈસા ભેગા કરીને એક એક પુસ્તક લેવા આવતો, કારણ કે સૌથી નજીક એ થાય અમારે રાજેશ બુક સ્ટોર અને ગોપાલભાઈ નું પ્રવીણ પુસ્તક ભંડાર, મારા નજીકમાં નજીકના બે સોર્સ પુસ્તકો ભેગા કરવાના. અને નરેશ જેણે બહુ જ, હું કહેતો હતો કે ભાઈ આટલું તો એને કદાચ પોતાના પ્રેમ પ્રકરણોમાં કે પોતાના મેરેજમાં આટલી ફિલ્ડિંગ નહીં ભરી હોય જેટલી મારી તારીખ માટે એને ફિલ્ડિંગ ભરી. પણ બહુ ઇન્ટરેસ્ટિંગલી અમે તો જૂના પરિચિત મિત્રો છીએ અને ધનરાજભાઈને કારણે અમારો પરિચય વધારે એવું થયું, પછી અમે નજીક આવી ગયા. અને ધનરાજભાઈ ને કઈ મને મેસેજ પહોંચાડવો હોય તો નરેશને કહી દે, પણ નરેશ સારો કવિ તો ખરો જ પણ સારો એડમિનિસ્ટ્રેટર ખરો, એ મને મારી તારીખ ઉપરથી ખબર પડી ગઈ, કારણ કે એને એટલું બધું સરસ ફોલોઅપ કર્યું બહુ ધીરજપૂર્વક, બિલકુલ શાંતિથી. જરાય મેં એને ક્યારેક એમ કીધું કોઈ ચાન્સ જ નથી, એટલે એ એટલું સાંભળી લે અને પછી પાછો તરત હાજર થઈ જાય બે દિવસ પછી કે આપણે ઓલી એક તારીખ આપવાની છે, જરાક જોઈ રાખજો, ચાન્સ કદાચ મળે, કોઈની ખાલી થાય, એકાદો શનિવાર આવવાથી નીકળી પડે. એટલે મારે એને ખાસ ઉલ્લેખ કરવાનો કે બહુ જ ભાવપૂર્વક, જરાય માઠું લગાડ્યા વગર, મીઠું લગાડીને કે ભાઈ આ જય ના પાડે છે, પણ ના પાડવાની મજબૂરી એ હોય કે શનિ રવિ જ બધા બહારગામ લઈ લે. કાલ સવારમાં 9 વાગે મારે અમદાવાદમાં પ્રવચન છે, એટલે કા આજે રાતના કે કા વહેલી સવારે મારે અમદાવાદ જ જવું પડે એવી પરિસ્થિતિ હોય. પણ મારે મિત્ર ભાવે એણે જે મહેનત કરી, નાગરિક બેંક મારા માટે કંઈ આમ અજાણી સંસ્થા નથી. મેં હમણાં જ ઘનશ્યામભાઈને હું કહેતો હતો કે ભાઈ અહીં શું પરિચયની આપણને જરૂર હોય, અહીંયા આપણને બીજા લોકો બહારના ઓળખતા હોય એના કરતાં વધારે અંદરથી ઓળખતા હોય એવા મિત્રો હાજર છે. નટરભાઈ હાજર છે, નિલેશભાઈ તો મારા માટે નાગરિક બેંકરનો ફોન એટલે નિલેશભાઈનો ફોન, એ નંબરમાંથી ફોન આવે એટલે હું સમજી જાઉં નિલેશભાઈ ફોન કર્યો હશે. અને એવું નથી કે પ્રવચન માટે ફોન કરે, નાની મોટી કોઈ પણ વાત માટે, કોઈ મારું નવું પુસ્તક પણ આવ્યું હોય તેનો ફોન આવ્યો હોય, પાછું તમારું પુસ્તક જોયું વાંચ્યું મજા પડી, કોઈ લેખ ગયો હોય તો એના માટે ફોન આવે. અને સ્પેશિયલી હવે તો ઠીક છે, મામા તો બહુ ઊંચી કક્ષાએ પહોંચી ગયા, ભ્રમણ કક્ષા એમની ઊંચી થઈ ગઈ, સેટેલાઇટ ઓર્બિટમાં જતા રહ્યા, પણ જ્યોતિન્દ્ર મામાને અમે બધા પણ એટલા જ ચાહીએ, એટલા જ પ્રેમથી મામાની સાથે વાત થાય. મારે એક અંગત પ્રસંગ વહેંચવો છે અત્યારનો જે કરંટ કોન્ટેક્સ્ટ છે એ વાતમાં, કારણ કે આ ઓડિયન્સ મને પછી નથી મળવાનું નાગરિક બેંકવાળું, કે ઘણા વર્ષો પહેલા નાગરિક બેંકે જૂનાગઢની બેંક ટેક ઓવર કરી. અને આ અંગત વાત છે, મામાને ખબર છે, મામા મેં જાહેરમાં એક બે વખત કરેલી, મામા એ મને ટોક્યો કે ભાઈ ના આપણે ન કરીએ તો ચાલે એમ, કારણ કે એમાં એમ કે મામા પોતે એવું બતાવવા નથી માંગતા કે આવું ઘટના બની, પણ મારો એવો ઉમળકો છે કારણ કે જે ઘનશ્યામભાઈના પુસ્તકનું ટાઇટલ છે ને એની સાથે કનેક્ટ થાય એવી વાત છે સાહેબ. તો મામા એ વખતે પણ મને ઓળખે, ત્યારે નિબંધ વક્તૃત્વના સારા સ્પર્ધક તરીકે, ઉગતા લેખક તરીકે એમ ઓળખે, ત્યારે કઈ અત્યારે જે ચરબી ચડી છે એવી ચરબી ચડેલી નહોતી. તો મને ફોન આવ્યો કે ભાઈ આમાં એક નામ નીકળ્યું છે, અને વર્ષો પહેલા મારા પિતાશ્રી ત્યાં હાઈસ્કૂલની અંદર જયારે જોબ કરતા ત્યારે એમને કોઈ લોન લીધી હશે, અને પછી આવી તો ઘણી બધી તમે જાણો જ છો, આપણે કે ભાઈ આપણા દેશમાં માલ્યાઓની તો કમી નથી, એટલે આ બધા આંકડાઓ રોજ સવારે આવે છે અત્યારે. તો એમ કે આ એક બાકી નીકળે છે આમાં, મેં નામ જોયું એટલે મને ખ્યાલ આવ્યો, હું ઓળખું તમને એટલે. એટલે બહુ જ પ્રેમથી એમણે મને કહ્યું કે મને કે આમાં બહુ ચિંતા કરવાની જરૂર નથી, તમે એક વ્યવસ્થિત જવાબ આપી દેજો, એમ કે આમાં તમારું નામ છે એટલે મેં જોયું,
અને વી વિલ સેટલ ઇટ આઉટ. તમે વ્યવસ્થિત રીતે મને જવાબ આપી દેજો ને આપણે સેટલ કરી લેશું એકવાર આવી જાઓ એટલે. એટલે મેં કહ્યું, મેં કીધું આ તો યોગ્ય ન લાગે, જે તે વખતે લીધેલી છે એ જો ચોપડે બોલતું હોય તો પુત્ર તરીકે મારી ફરજમાં આવે. હવે એ વખતે તો એમને પેન્શન પણ મળતું નહોતું, એ પણ એક લાંબી કથા છે. એમને 10 વર્ષે પેન્શન મળ્યું, એ જુદી કથા છે આખી. પણ એ પેન્શન એમને મળતું નહોતું એટલે એ તો કંઈ તાત્કાલિક ચૂકવી શકે એમ હતા નહીં. એવડી અમાઉન્ટ નહોતી, હું એમ નહીં કહું કે લાખોમાં અમાઉન્ટ હતી, પણ હજારોમાં તો હતી. અને મેં મામાને કહ્યું કે ના, ચૂકવવી જ જોઈએ એવું માનું છું અંગત રીતે, આ ઋણ રહી જાય. તમે ખબર હોય કે ન હોય, મને ખબર હોય કે ન હોય, પણ આપણા બધાની અંદર એક આત્મા બેઠો છે, અંતરાત્મા પરમાત્મા, એ સીધો જોડાયેલો છે, એને તો ખબર પડવાની છે. એટલે ગાલિબના શેર જેવું છે, જાહિદ મસ્જિદ મેં બેઠ કર શરાબ પીને દે, ઘરના જગે એસી બતા દે જહા ખુદા ના હો. એટલે કમાવું લહેરથી અને ભોગવવું લહેરથી. ભર્તૃહરિએ જે ધનની ત્રણ ગતિ કહી છે, દાન ભોગ અને નાશ, મનસુખલાલ સાવલિયાનું પુસ્તક અમારા પ્રવીણભાઈ ગોપાલભાઈ જ છાપ્યું છે, એટલે વાંચજો તમે. એ ભાઈ એમ કહ્યું જ છે, આપણે શાસ્ત્રોની રીતે ગણો તો એડવાન્સમાં કહેવાયેલું છે, ધનની ત્રણ ગતિ છે, કાં તમે દાન કરો બીજા માટે ઉપયોગમાં લઈ આવો, કાં ભોગ કરો એનો ઉપયોગ કરી લો, અને કાં નાશ, નહીતર નાશ તો થવાનો જ છે, કોઈક પારકાના હાથમાં જતું રહેશે, તમે ઈચ્છતા ન હોય એના હાથમાં જતું રહેશે. તમે તો બેંકના મિત્રો છો, ઘણી વખત એવા ખાતાઓ નથી હોતા જેમાં આખી જિંદગી કોઈ કાંઈ ઉપાડ ન કર્યો હોય અને છેલ્લે ફોરફિટ થઈને બેંક પાસે આવતું હોય. એટલે હું ઘણી વાર કહેતો હોઉં કે જિંદગી જીવવી હોય તો આપણે વીમાના પ્રીમિયમ તો ભરીએ જ, એ તો સલામતી માટે જરૂરી છે કે ફ્યુચર ડેથ માટેના પ્રીમિયમ ભરીએ, પણ કરંટ પ્લેઝર માટેના પ્રીમિયમ ભરતા રહેવા. એટલે અમે આવા ગેલેક્સી સિનેમા બેસી બેસીને બહુ પ્રીમિયમ ભર્યા છે. આજે સિનેમાની બેન વાત કરતા હતા, એ અડધો વર્ષ ત્યાં જ પૂરા થયા છે. તો એટલે આ પણ એક મિજાજ છે, અને એમાંથી જ આ કથા શરૂ થાય છે. આ મમ્મી પપ્પાવાળી કથા એમાંથી જ શરૂ થાય છે. આ જે ધનની ત્રણ ગતિવાળી વાતો કેમ મને જડી, મારે એક બે આવી વાતો કહેવી છે આ પુસ્તક માટે. બધા જ પુસ્તકો હું લેખો ખૂબ લખું, પણ બધા જ લેખો કે પુસ્તકોને લાયક હોય પણ નહીં, એમાં ફિલ્ટરેશન કરવું જોઈએ. કારણ કે દરેક વસ્તુ અમુક સાંપ્રત હોય, એ જે તે વખતે બહુ મજા આવે. અત્યારે તમે વિચાર કરો, આપણા મોબાઈલમાં બહુ મેસેજો ઠલવાય છે નોટના, એક આખું પુસ્તક બહાર પડી શકે એટલા મેસેજ મારા મોબાઈલમાં છે. ખાલી સંકલન કરે ને કોઈ અત્યારે તો એનું અત્યારે આવડું પુસ્તક 100, 101 નોટાધારિત મેસેજ, એવું એક પુસ્તક બહાર પડે. અને કેવા ક્રિએટિવ લોકો છે, મને તો એ થાય કે આપણે ઓલી આનંદી કાગડાની કવિતા આવતી ને, આ દેશ કેમ ટકેલો છે સાહેબ. મેં હમણાં જ મારી ફેસબુક પોસ્ટમાં લખેલું કે આ દેશ છે કંઈ કોઈ મહાન ગુરુઓ કે મહાન નેતાઓ કે એમ ટકેલો નથી, આ દેશના સાવ સામાન્ય માણસ ઉપર ટકેલો છે. તમે વિચારજો ક્યારેક. એ મેં જોયું છે કે ઓલા રેલવે સ્ટેશને તમે આમ કે બારીમાંથી આમ પૈસા આપો, હવે 2 રૂપિયા છૂટા પાછા લેવાના હોય, એ સિક્કો લઈને છોકરો દોડે, એ ન દોડે તો તમે કાંઈ નથી કરી શકવાના, કારણ કે તમારી ટ્રેન તો ચાલુ થઈ ગઈ છે ઉપડવાની. આવું બસ સ્ટેન્ડમાં થાય છે, આવું રેલવે સ્ટેશન, હું એમ નથી કહેતો બધા દોડે છે, હું તમે બંનેને અનુભવ છે કે જાત જાતના લોકો છે, પણ હજી હું જોઉં છું, હજી તમે રાજકોટની સડકો ઉપર નીકળો આટલા ટ્રાફિક જામની વચ્ચે. હમણાં મારો મિત્ર આવ્યો ડીજે ધવલ, તો અમે બંને બાઇક ઉપર આવ્યા એમ માનીને કે અત્યારે બહુ ટ્રાફિક છે, પણ કે બહાર બહુ ટ્રાફિક છે. મેં કીધું તો આપણે કાર નથી લેવી, બાઇક ઉપર જતા રહીએ. તો વિચાર કરો, આટલા ટ્રાફિકની વચ્ચે લોકો ખારીશિંગ વેચે છે, 10 રૂપિયાની ખારીશિંગ વેચવા માટે રાતના 11 વાગ્યા લગી ઉભા રહે છે, ધાણી વેચવા માટે, રેવડી વેચવા માટે. એ ધારે તો કંઈક બીજા ખેલ કરી શકે, પણ નથી કરતા. એ 2 રૂપિયા 1.5 રૂપિયા એને જે કંઈ મળતા હશે એક પડીકાએ, એની આશાએ ઉભા રહે છે રાતના 11:30 વાગ્યા લગીને, ઘર ભેગા થાય છે અલગ અલગ ઉંમરના લોકો. તો આ માણસો ઉપર આપણો દેશ ટકેલો છે, આ નાગરિકોએ આ દેશ, આપણે એમ કહીએ ને રામ ભરોસે, રામ ભરોસે, રામ ભરોસે નથી, આ સત્વના ભરોસે ટકેલો છે આ નાગરિકો. એટલે નાગરિક સહકારી બેંક છે ત્યારે મારે આ નાગરિકની વાત તો મૂકવી જ જોઈએ ખાસ, કારણ કે આપણે બધા જ એની સાથે જોડાયેલા. મૂળ તો આખો જે આપણા સંસ્કારનો, સંઘના સંસ્કારનો જે પાયો છે એ જ આ છે. અને માતૃભૂમિ જેને આપણે કહીએ, એ માતૃભૂમિનું જે જ્યોતિર્મય સ્વરૂપ છે એ પણ આ જ છે. દેશ સરહદોથી નથી બનતો, દેશ તો એની અંદર રહેનારા નાગરિકોથી બને જ છે. સરહદોના નકશા તો પલટાય દેશના, પણ નાગરિકો છે એ, જ્યાં આપણે કહ્યું ને જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત. એમ માતા પિતા પણ તમે વિચાર કરો, કોઈ પણ જગ્યાએ માતા પિતા તો ક્યાંક ને ક્યાંક વિદાય તો લેતા જ હોય, વહેલા મોડા. અહીં પણ એવા મિત્રો બેઠા જ હશે જેમને આવા સ્વજન ગુમાવ્યા હોય, એવા અનુભવ કર્યા હોય, કોઈક બીમાર પડ્યા હોય. તો એ માતા પિતા આપણામાં વસતા હોય છે, એના સંતાનોમાં, એ જતા નથી રહેતા. એ આપણી અંદર કોઈક ને કોઈક, કોઈક અણસારામાં, કોઈક અવાજમાં, કોઈક ચહેરાની કોઈ રેખામાં, કોઈ આપણી આદતમાં,
ક્યાંક તો એ જીવતા જ હોય છે આપણી અંદર. તો આ જ વસ્તુ મિત્રો આપણા દેશ માટે પણ લાગુ પડે. એટલે મને ઘણીવાર એવું થાય કે સતત કરંટ અફેર્સમાં જ જીવવું એવું ના હોય. પુસ્તક છે એ કરંટ અફેર નથી. તમારે મારે ખાસ આ તમે દર મહિને આ કાર્યક્રમ કરો છો એટલે હું કહું, બુક ઇઝ નોટ કરંટ અફેર, બુક ઇઝ અ પરમેનન્ટ અફેર. આ પેલું બે ઘડીની મોજ વાળું કોલેજિયન લફરું નથી, આ લગ્ન છે. પુસ્તક જે કમિટેડ વસ્તુ છે, લાંબો સમય રહેવાના છે, લેખકો જતા રહે પછી પણ બોલવાના છે. પુસ્તક બોલશે, છાપાનો લેખ નહીં બોલે, એ ભજીયામ જતો રહેશે. એમાં તમે ભજીયા ખાશો, એને ગાંઠિયા યાદ કર્યા ને. હું ઘણીવાર મારે પરદેશમાં જવાનું થાય ને ત્યારે હું કહેતો હોઉં કે આપણા જે ગાંઠિયા છે ને એ ગુજરાતીઓની ઓળખ છે. તીખામાં તીખા મરચા અને ગલીમ ગલી જલેબી બેય સાથે તમે ખાઈ શકો. આવો પૃથ્વી ઉપર એકે બ્રેકફાસ્ટ નથી, આવો મલ્ટી કોમ્બિનેશન વાળો એક પણ બ્રેકફાસ્ટ નથી. એ ગુજરાતીની ઓળખ છે, જ્યાં જાય ત્યાં સેટ થઈ જાય. તમે એને કઈ પડી, ટ્રમ્પ સાથે પણ સેટ થઈ જ જશે. તમે જોજો, આમ અડધો તો ટ્રમ્પે ચૂંટણી પહેલા સેટ કરી લીધા છે. તમે જોયું હોય તો બધા જ ઇમિગ્રન્ટ માંથી ટ્રમ્પે કોઈ એક ઇમિગ્રન્ટ ના વખાણ કર્યા હોય બરોબર, તો તમે જાણો છો કોના કહી રહ્યા છે. તો એટલે એટલે આ આ આપણી એક આપણી આદત છે અને એનું આપણી એક સંસ્કૃતિમાં મૂળ્યું છે, આપણા ઘડતરમાં એ મૂળ્યું છે. આપણી જે વારસો મળ્યો, તમે વિચાર કરો કે તમે સંતોનો ઇતિહાસ જુઓ તો કબીર જેવો એક આમ એક ખૂણે થયો હોય, જ્ઞાનેશ્વર જેવો બીજો એક એક ખૂણે થયો હોય, અને તમે મેઘાણીનો ઇતિહાસ વાંચો તો તમને ખ્યાલ આવે કે આપણે ગામડે ગામડે થયા છે. એમાં રાજ્ય મહત્વનું નથી, એક એક ગામડે એક એક તમને પાળીઓ, એક એક સંતની બેઠક થાણું એવું કંઈક જોવા મળે. એટલે એ આપણે આપણા વારસામાં છે, આપણા લોહીમાં છે, અને એમાંથી જ આ પુસ્તક ઘડાયું છે. મને એવો વિચાર ઘણી વખત આવતો અને મેં એવો પ્રયત્ન કર્યો છે કે એક પુસ્તકની કોપી બીજી પુસ્તક ના થાય. મેં જ્યારે જયહો બુક કરી ત્યારે ખૂબ સરસ ચાલી, કારણ કે આપઘાતવાળો માહોલ હતો અને વિદ્યાર્થીઓને આપઘાત કરતા રોકે, પોઝિટિવિટી પ્રેરે. અને ખાલી આપઘાત જ નહીં, જિંદગીના કોઈ પણ બાબતમાં ઓવરનાઇટ સક્સેસ જેવો કોઈ શબ્દ જ નથી. હું ઘણીવાર કહું, ઘનશ્યામભાઈની બુક વખતે હું કહીશ પાછું, ઓવરનાઇટ સક્સેસ જેવો કોઈ શબ્દ જ નથી. રાતોરાત સફળતા કોઈને મળતી નથી હોતી, રાતોરાત સફળતા ખાલી દેખાતી હોય છે. તમે એ કેટલા ઉજાગરા કર્યા છે જોવા ગયા નથી. તમે એક કહો ના પ્યારે માં ઋતિક રોશન એક શુક્રવારે જોયો ને તમે કયો કહો રાકેશ રોશન નો છોકરો તો સુપરસ્ટાર છે. પણ એને એ બોડી બિલ્ડિંગ માટે કેટલા કલાક જીમમાં ગયો, ઘોડેસવારી શીખવા ક્યારે ગયો, ડાન્સ ક્યારે શીખ્યો, ડાયલોગ ડિલિવરી ક્યારે શીખ્યો, એ તો આપણે સાક્ષી જ નથી. અને આપણે તો સીધું 3 કલાકમાં ટિકિટ ખર્ચીને જોઈને સુપરસ્ટાર કહી દીધું. એક કોઈ સારો ક્રિકેટર વિરાટ કોહલી જેવો આવે ને આપણે એમ કહીએ કે આ ફ્યુચર છે ઇન્ડિયન ક્રિકેટ ટીમનું. પણ એણે જેમ હમણાં એમએસ ધોની અલ્ટોલ્ડ સ્ટોરીની અંદર કેટલીક ઘટનાઓ આવી કે કોઈ ક્રિકેટર કેવી રીતે શેપ અપ થતો હોય છે વર્ષો સુધી અને પછી તમારી સામે એક ફિનિશ પ્રોડક્ટ તરીકે આવતો હોય છે, આવું જ સંતાનોનું છે. એટલે જયહોના સક્સેસ પછી બધાએ મને એમ કહ્યું કે વિજય હો લખો, જયહોની સિક્વલ લખો, જે આજકાલ ફિલ્મોમાં બહુ ચાલે છે કે ચાલે એટલે બીજી તરત સિક્વલ, સારી વાર્તા હોય કે ન હોય પણ ગમે એમ કરીને રૂપિયા રળવા માટે પણ બનાવી દેવી. તો મેં કહ્યું કે ના, એકનું એક કામ ફરીથી નથી કરવું. પછી મારો ડ્રીમ પ્રોજેક્ટ હતો કે કૃષ્ણ ઉપર રંગબેરંગી બુક કરવી, એટલે જેએસકે કરી અને નિરાંતે લીઝરલી ટાઈમ લઈને કરવાની. આ બંને અમારા ગોપાલભાઈ પ્રવીણભાઈ બેઠા છે, પુસ્તક પ્રકાશન છે એમાં લેખકો છે, એ મોટા ભાગે સૂઝ બહુ એટલે ના હોય કે એમની કળા સૂઝ ન હોય, એમને ખાલી લખીને આપે પણ લેઆઉટ કેમ કરવા, હું ડિઝાઇન જાતે કરું છું બુક, બાજુમાં બેસીને કરાવું, અલગ અલગ ફોટાઓ, અલગ અલગ એની સજાવટ. કારણ કે હું એમ માનું કે પુસ્તકના એક એક પાનાનો મુકાબલો અત્યારે મોબાઈલના સ્ક્રીન સાથે છે, આ સ્માર્ટફોનના સ્ક્રીન સાથે છે. માણસ પોતાનો સ્માર્ટફોન બાજુમાં મૂકીને પુસ્તકના પાના હાથમાં પકડે એટલી સજાવટવાળું પુસ્તક હોવું જોઈએ, એટલું દેખાવડું હોવું જોઈએ. અને એ મોદી સાહેબ પાસેથી પણ હું શીખ્યો છું, નરેન્દ્રભાઈ આ શીખવાડ્યું, પોલિટિક્સમાં શીખવાડ્યું કે પ્રેઝન્ટેબલ બનો, પ્રેઝન્ટેશન તમારું પરફેક્ટ હોવું જોઈએ. બેંક એકાઉન્ટ ઓછા હશે તો ચાલશે પણ ફેસબુક એકાઉન્ટ ક્રિએટ કરો, કારણ કે એમ કનેક્ટિવિટી થશે દુનિયા સાથે. તો આ વાત જે છે એ મહત્વની વાત છે. એટલે હું તમને કહું છું કે એમાંથી આ પુસ્તકનો વિચાર આવ્યો કે જેએસકે પૂરું થયું, જયહો પૂરું થયું, અનેક આઈડિયા હતા. મને બહુ જ વધારે પ્રેશર એવો હતું કે શિક્ષકો ઉપર કંઈક લખો, હવે હું લખવાનો છું હવેના નેક્સ્ટમાં. પણ મને એમ થયું કે ના, એની પહેલા મહત્વનું બે ઘડતરના કેન્દ્રો ગણાય, એક શિક્ષક અને એક માતા પિતા, અને મારા કેસમાં બંને એક થઈ ગયા. મારો જે ઉછેર થયો, મારા એ વખતે માતા પિતાએ સંકલ્પ કર્યો કે કોઈ વિક્રમ સારાભાઈનું કુટુંબ તો હતું નહીં, એક મધ્યમ વર્ગનું કુટુંબ હતું જે હજી નોકરી માટે સંઘર્ષશીલ હતા મારા પિતા તો, અને માતા ગૃહમાતા તરીકે નોકરી કરતા, એમને સરકારી નોકરી હતી.
પિતા તો શોધતા હતા નોકરી એ વખતે, એડોક ધોરણે બધે કામ કરતા અલગ અલગ સ્કૂલોમાં. અને એ વખતે મારા જન્મ વખતે એમ નક્કી કર્યું કે એક સંતાન અને એક સંતાનને ઘેર ભણાવું. મારા પપ્પા નાગર અને મમ્મી પટેલ એટલે મારે છે ને બહુ સરસ, હું તો કહેતો હોઉં છું કે બહુ યુનિક કોમ્બિનેશન થઈ ગયું. બર્નાર્ડ શોનો પેલો બહુ જાણીતો પ્રસંગ છે કે પેલા નાટકના બહુ જ ખૂબસૂરત અભિનેત્રીએ બર્નાર્ડ શોને એમ કહ્યું કે તમે આપણે લગ્ન કરી લઈએ તો કેવા સરસ સંતાનો થાય આપણે, એમ કે મારા જેવા બ્યુટીફુલ અને તમારા જેવા ઇન્ટેલિજન્ટ. બર્નાર્ડ શો બ્રિટિશ, બહુ મોટી હ્યુમર એમની નાટ્યકાર તરીકે. બર્નાર્ડ શોએ કહ્યું કે મેડમ પણ ઉલટું થાય તો શું કરું, મારા જેવા કદરૂપા થાય ને બુદ્ધિમાં તમારા જેવા થાય એટલે આપણે જોખમ કરવું નથી. પણ હું હસતા હસતા એમ કહું કે મારામાં નાગર અને પટેલ બંનેના ગુણો આવ્યા, એ મને ફાયદો કરાવે છે અત્યારે. આ જે ફાયદો છે ને, કારણ કે નાગરો છે તમે જાણો છો કે એ તો તમે દિવાન તરીકે વહીવટ કરી દે આખા રાજ્યનો, પણ રાજ્ય ચલાવે નહીં, સિંહાસન ઉપર બેસે નહીં, એડમિનિસ્ટ્રેટ જોખમ લેવું નહીં, રિસ્ક ટેકિંગ નહીં. આપણે ગ્રાઉન્ડ શોટ થી બે રન મળતા હોય તો સિક્સર મારવાની કોશિશ ન કરે. એટલે એ ખરું, પણ સામે એમની જે સાહિત્ય પ્રીતિ, 500 વર્ષ પહેલા નરસિંહ મહેતાએ ધારત તો કૃષ્ણ પાસેથી માગ્યું, ધારું એ માગી શકત, ખજાના હાથી ઘોડાને કંઈક માગી શકત, એટલે બદલે એમ માગ્યું કે ભાઈ એમ કે તમને જે ગમે એ મને આપો, તમને વિદ્યા ગમતી હોય તો વિદ્યા આપો, તમને સત્વ ગમતું હોય, સદાચાર ગમતો હોય તો મને સદાચાર આપો. તો એ વારસો લઈને અમે બધા મોટા થયા. હું ઘણીવાર કહેતો કે વૈષ્ણવજનનું એક ભજન આપણે યાદ રાખીએ ને મિત્રો, તો તમારે આઈપીસીની એક પણ કલમ યાદ રાખવાની જરૂર નથી. પરસ્ત્રી જેને માત્રે તમામ છેડતી અને બળાત્કારના કેસ જતાર્યા અને પાછા લગ્ન કરવાની છૂટ છે, મહેતાજી એ સંસારી હતા, કૃષ્ણય સંસારી હતા, એટલે છૂટ છે. પરસ્ત્રી કોઈ અજાણી વ્યક્તિ સાથે, જે તમારી નથી એવી વ્યક્તિ સાથે તમારે છેડછાડ નથી કરવાની. પરધન નવ જાલે આથરે, જે તમારી મહેનતનું તમારા હકનું નથી એવું ધન તમારે હાથમાં નથી લેવાનું. એટલે આવો વારસો એક બાજુથી, બીજી બાજુથી પટેલોની સાહસિકતા, કોઠાસૂઝ, ઓન ધ સ્પોટ ડિસિશન લઈ અને પડકારો કરવાની વૃત્તિ, આ બંને મારામાં કમ્બાઈન થયા. એ બહુ યુનિક કોમ્બિનેશન છે. બેમાંથી એક પણ હોત તો કદાચ ક્યાંક પગ બેલેન્સ ચૂકાઈ જાય એવું મને લાગે છે આટલી યાત્રા પછી. અને એમાંથી એ લોકો એવો નિર્ણય લીધો કે જઈને ઘેર ભણાવું. અને આ નિર્ણયમાંથી જ આ પુસ્તક જૈનનું છે. આમ તમે જુઓ તો એ જે ઘેર ભણાવવાનો નિર્ણય લીધો, મેં કહ્યું એમ એ વખતે તો કંઈ એવી આર્થિક સ્થિતિ હતી નહીં, અને એવી આર્થિક સ્થિતિ કાયમ માટે નહીં. અમારા બધા એવા મિત્રો અહીંયા બેઠા છે જે મને બચપણથી ઓળખતા હોય, તો એવી કંઈ નહોતું. એ તો ધીરે ધીરે આ બધું સરખું થયું, કારણ કે એક જ ઘનશ્યામભાઈના પુસ્તકનું ટાઇટલ, મહેનત કર્યા વગરનો પૈસો શોર્ટકટથી કમાવો નહીં, એટલે એમાંથી આ વસ્તુ ચાલુ રહી. પણ જે વસ્તુ બહુ નિખાલસથી હું તમને કહેવા માંગુ છું કે રોજનું એક પુસ્તક લઈ આવવાનો જે સંકલ્પ કર્યો એમણે, રોજનું એક પુસ્તક, ઘેર ભણાવવો છે, સ્કૂલે નથી મોકલવો, પણ વન બુક એ ડે. આજે મારા ઘરમાં પડી છે, જે પ્રિન્ટમાં નથી, પ્રકાશકો પાસે એવી બુકો સાચવીને રાખી. મેં બકોર પટેલના તમામ ભાગ પડ્યા છે, હાથીશંકર ધમધમિયા પડ્યા છે, સોટી પોઠી અને છકો મકો પડ્યા છે, અડુકીઓ દડુકીઓ પડ્યા છે, છેલ છબો પડ્યા છે, ગલબા શિયાળ પડ્યા છે, રમણલાલ સોનીના પોતાની ઘેર નથી એટલું સાહિત્ય મારી પાસે રમણલાલ સોનીનું સચવાઈને પડ્યું છે. આ બધી જ વાર્તાઓ, બાળ વાર્તાઓ જેને કહો, ત્યારે રોજના એક પુસ્તક લેખે આવતી, લાઇબ્રેરીમાંથી લઈ શકાય, પણ લાઇબ્રેરીમાંથી લો તો પછી એને રિવિઝન ન થાય, એકવાર વાંચી પાછી આપી દેવાની થાય. તેમણે કંઈક ધારો પાડ્યો, 2 રૂપિયાની ચોકલેટ આવે, પુસ્તક તો ત્યારે 50-100 રૂપિયાનું આવતું, મને યાદ છે, કારણ કે પુસ્તકોની કિંમત છે ક્યારેય સસ્તી તો રહે જ નથી, કાગળ, બાઇન્ડિંગ, પ્રિન્ટિંગ, અને આપણે ત્યાં પાછો પ્રિન્ટ ઓર્ડર ગુજરાતી ભાષાનો, એ કોઈ દિવસ અંગ્રેજી જેવો હોય નહીં, એટલે તમારે 1200-1500 એવી કોપીઓ છાપવાની હોય, એટલે ગણાય રેર, પણ એનું કોઈને મૂલ્ય ન હોય. મેં કહ્યું એમ આવા પુસ્તકો જે પડ્યા છે, હરીશ નાયકના, જીવરામ જોશીના, યશવંત મહેતાના, રમણલાલ સોરીના, એવા જો કદાચ મારી પાસે અત્યારે JRR ટોલ્કિનના કે રાહુલ ડાલના આવા બધા પુસ્તકો પડ્યા હોત ને, તો હું OLX માં વેચી વેચીને કરોડપતિ થઈ ગયો. કે આ બધા પુસ્તકો જે દુનિયામાં કઈ પ્રિન્ટમાં નથી મારી ઘરે પડ્યા છે. પણ હવે આપણે ત્યાં, મેં કીધું એમ, ચોપડા અને ચોપડીના વ્યવહારો છે, અમે રમૂજમાં કહેતા, હવે તો પરિસ્થિતિ સુધરી. હું એમ કહું છું એક પ્રકાશક તરીકે, પણ આ બુક જાતે બનાવું છું એટલે, કે હવે પરિસ્થિતિ સુધરી. પહેલાં તો રમૂજ એવી જ હતી કે આને ખાસ તમે આ કાર્યક્રમ કરો છો દર મહિને એટલે હું આ તમને કહું છું,
કે એક મોટી કોમ્પિટિશન થઈ યુનોની કે હાથી ઉપર બધાએ પુસ્તક ક્રિએટ કરીને સબમિટ કરવું, અને પહેલું બ્રિટનનું પુસ્તક આવ્યું એલિફન્ટ રોયલ એનિમલ, ઉપર થોડાક હીરા બીરા જડેલા હતા ટાઇટલમાં, કારણ કે બ્રિટિશ પ્રજાને પોતે રોયલ હોવાનો બહુ ફાકો છે એટલે આવે. પછી અમેરિકન બુક આવી મોટી સાઈઝની, આવડી મોટી 3D કવર વાળી એલિફન્ટ ધ બિગ એનિમલ, એને બિગ હોવાનો બહુ ચસ્કો છે અમેરિકાને. ફ્રાન્સમાંથી સરસ નાજુકડી રંગબેરંગી બુક આવી લવ લાઈફ ઓફ એલિફન્ટ્સ, એટલે રોમેન્ટિક હોવાની વાત આવી ત્યાંથી. જર્મનીમાંથી બુક આવી એ ટુ ઝેડ અબાઉટ એનિમલ એલિફન્ટ, કારણ કે ટેકનોલોજીમાં ઝીણા ઝીણા સંશોધનોમાં બધે ઊંડા ઉતરે. અને આપણી એક ગુજરાતી એન્ટ્રી આવી, કારણ કે ઇનામ હતું કમાણી કેવી રીતે કરી, હું તો રાજી છું કે હવેની જનરેશન આ વાસ્તવિકતા ટૂચકો ભૂતકાળ કરતી. તો આજે પુસ્તકો વેચાય છે, વંચાય છે, ઘણા બધા લેવાય છે, એમાં વાંચે ગુજરાતનો પણ મોટો ફાળો છે. લોકોને આમ ભલે પ્રેક્ટિકલ ન દેખાતો હોય પણ અમને લેખક તરીકે દેખાય છે કે સ્કૂલોમાં સંસ્થાઓમાં જ્યાં પુસ્તકની એન્ટ્રી નહોતી ત્યાં લોકો પુસ્તકો ખરીદવા માંડ્યા, પ્રિન્સિપાલો પૂછવા માંડ્યા કે તમારું બુક આવ્યું હોય તો આપજો. તો આ જે વસ્તુ છે એ ત્યારે નહોતી, રોજનું એક પુસ્તક. એટલે મારી માએ એવો સંકલ્પ કર્યો કે હું આજીવન સોનું નહીં કરું, અને એમણે ન જ પહેર્યું, આજીવન સોનું ન પહેર્યું, લાઈફ ટાઈમ. એ ગુજરી ગયા ત્યારે પણ સોનું જે પેલું સૌભાગ્યવતી સ્ત્રીને અંતિમ સંસ્કારની અંદર આપવું પડે એ મારા મામીએ આપે, કારણ કે એમની પાસે સોનું જ નહોતું. આમ છતાં હું એમ કહું છું કે મારે બહુ નિરાશ છે અત્યારે, કઈ છે જ નહીં એટલે નિરાશ છે, આપણે કોઈ એવા હિસાબ કરવાના નથી એટલે નિરાશ છે. બરાબર, જૂની નોટો બદલાવાની છે પણ હવે આ જે ઉતાવળમાં છે, મેં કીધું ભલે સાફ થઈ જાય પછી આપણે ધીરે ધીરે જશું કે બદલાવા માટે. એ પણ ધ્યાન રાખવું છે કે આપણે કૂદકો મારીને પહોંચી ન જઈએ, બે વખત એટીએમ માંથી મળી જાય એટલું ચાલે છે અત્યારે રોટેશન આપણું, બાકી પ્લાસ્ટિક મનીથી ચાલે છે. પણ હું એટલા માટે હજી કહું છું કે એ સોનું જે છે ને, પેલું સોનું તો તિજોરીમાં સચવાય, લોકરમાં સચવાય, પછી આ ફફડાટ પણ થાય કે એના હિસાબો બતાવવા પડશે. આ સોનું અમારે સાચવવા માટે આખે આખો ફ્લેટમાં રૂમ લેવો પડ્યો. અમારે આ જે મારી સાથે એક મિત્ર આવ્યો છે ડીજે, એને જ ઉંચકા છે પુસ્તકો. અમારા 5 મિત્રો કામે લઈ ગયા હતા ખાલી પુસ્તકો સારવા માટે ગોંડલથી રાજકોટ, આખે આખો એક રૂમ બનાવવો પડ્યો એના માટે, કારણ કે બધા પુસ્તકો જે સોનું ન પહેર્યું એમાંથી જ આવ્યું એ સોનું એ પુસ્તકો. પણ એમાંથી હું તમને વટથી કહી શકું કે અડધી દુનિયા ફરી લીધી, હજી જે ખંડ બાકી હતો આજે જ એનું ઇન્વિટેશન આવ્યું છે ઓસ્ટ્રેલિયા ન્યુઝીલેન્ડ જવાનું, એક જ ખંડ બાકી હતો જોવામાં, આજે જ માર્ચ મહિનામાં ત્યાં જવાનું ઇન્વિટેશન આવ્યું છે. બરાબર, આ બધે જ ફરવાનું થયું, દુનિયામાં જે કાંઈ આ યાત્રા થઈ, લહેરથી જીવવાનું થયું, મોજ મુજબ આ ફિલ્મો જોઈ, નોકરી મૂકીને આનંદ કર્યો. આજે મને એવો પણ એક સરસ મેસેજ આવ્યો, મારે ફેસબુક ઉપર મૂકવો હતો પણ સમય રહ્યો નહીં, મારો બીજો લેખ લખતો હતો એમાં, કે એમ કે જેને કાંઈ માથાકૂટ ન કરી હોય પરણવાની, આવું અમારે હમણાં જ પરણો છે એટલે મારે કહેવાય નહીં, સામે બેઠો છે પહેલી જ લાઈનમાં, એટલે કારણ કે આ બીવી બચ્ચોની કોઈ માથાકૂટમાં પડ્યા ના હોય, જુઓ એમ કે એને કેટલી શાંતિ, કે રાહુલ ગાંધી 8 દિવસ પહેલા 4000 રૂપિયા ઉપાડી ગયા પછી દેખાણા જ નથી, મોદી સાહેબ તો આવ્યા જ નથી. બરાબર, રતન ટાટા સલમાન ખાન કોઈ નથી દેખાણું, એટલે એ બધા તો ઠીક છે આપણે સેલિબ્રિટીઓમાં ગણીએ, પણ આ બે જાહેર જીવનના દિલ્હીમાં રહેનારા વ્યક્તિ છે, એ કે 4000 રૂપિયા અને બીજી વાર આવ્યા નહીં, અને બીજા તો આવ્યા જ નહીં ઉપાડવા માટે. એટલે આ જંજાળ ઓછી હોય તો તમે બીજા ભોગો આરામથી ભોગવી શકો જીવનમાં, તમે જો લેવા હોય એટલે પુસ્તક લઈ શકો, ફરવું હોય ફરી શકો, ઉપરા ઉપરી 3 પિક્ચર બેક ટુ બેક જોવા હોય જોઈ શકો. એટલે આવું એટલા માટે કહું છું કે આ બધો પાયો જે થયો એમાં મમ્મી પપ્પા પુસ્તક આવ્યું, આ ઉછેર છે, અનકન્વેન્શનલ ઉછેર. હું ઘણી વાર કહેતો હોઉં છું ઉદાહરણ, રામના માતા પિતાનું નામ બધાને ખબર છે, કૌશલ્યા અને દશરથ, મારે પૂછવાની જરૂર નથી. આ તો મેં કીધું એમ આપણી સંસ્કૃતિને ચાહનારું ઓડિયન્સ એને તો ખબર જ હોય. રામના સંતાનોનું નામ બધાને ખબર છે, લવકુશ. પણ કોઈ સારસ્વત બેઠા હોય અથવા તો બાપુ મોરારી બાપુ જેવા કોઈ વિદ્વાન હોય એને બાદ કરતા બહુ ઓછા લોકોને ખબર હશે કે રામના દાદા દાદીનું નામ શું.
લવકુશના સંતાનોનું નામ શું? એકાદું નામ યાદ આવે તો આપણે ઓલે લાઈફલાઈન લેવી પડે કે અજ હતા કે દિલીપ હતા. પાછા દાદી તો યાદ આવે, દાદાજી યાદ આવે, પેલામાં કૌશલ્ય યાદ આવે, આમાં ના આવે. વિચારજો આવું કેમ થાય. રામાયણ વિશ્વનું સૌથી જૂનું કાવ્ય છે ને આપણો સૌથી મજબૂત વારસો છે. ટાગોરે એક વખત એમ કહેલું કે ભારત વર્ષમાં બે જ રાજા છે, રામ અને કૃષ્ણ, બાકીના બધા રાજાઓ એના ખંડિયા છે. જેટલા રાજાઓ થયા એ બધા એના ખંડિયા છે, રામ અને કૃષ્ણના. કારણ કે છેલ્લે તો પ્રજાના હૃદય ઉપર આ બે જ રાજા રાજ કરવાના છે. કેમ રામના ગીતો ગવાના? ભારતની બહાર એના શિલ્પો થયા, ચિત્રો થયા. ઇન્ડોનેશિયા જાઓ, થાઈલેન્ડ જાઓ, તમને હનુમાન જોવા મળે, રામ જોવા મળે, સીતા જોવા મળે, એના નાટકોના નામો જોવા મળે. કેમ? સિમ્પલ સિક્રેટ છે. બાકીની કથાઓ એટલે ભૂલાઈ ગઈ, એના નામની દિવાળી એટલે નથી ઉજવાતી, એના નામના દશેરા એટલે નથી ઉજવાતા કે એ લોકો એમના કમ્ફર્ટ ઝોનમાંથી ક્યારેય બહાર આવ્યા જ નહીં. સૌથી મહત્વની વાત આ છે. અયોધ્યામાં જન્મ, અયોધ્યામાં રાજ કર્યું, અયોધ્યામાં વાવા થઈ, અયોધ્યામાં ગુજરી ગયા. રામ વોઝ એન એક્સેપ્શન. તમે જો વાલ્મીકી રામાયણ વાંચો તો રામ છે ને કઈ કઈ નો આભાર માનવા જાય છે વનવાસ પૂરો થયા પછી. કઈ કઈ ક્ષોભમાં છે, એને સંકોચ થાય છે. એટલે રામ એમ કે છે, અરે તમે જો મને એમ કે મોકલો ન હોત તો આટલું બધું ક્યાંથી પરાક્રમ થાય, મને ક્યાંથી નવા મિત્રો મળતા. હું રામ ચોખ્ખું કહે છે કે મને હનુમાન ક્યાંથી મળત, હું ક્યાંથી લંકા સુધી પહોંચત. તો તમે તો મારા જીવનમાં ઘડતરનો ભાગ ભજવો, એટલે મારે તમારા આશીર્વાદ લેવાના. આવું રામ કઈ કઈને મળીને કહે છે. તો મિત્રો, રામે પોતાનો કમ્ફર્ટ ઝોન છોડ્યો એટલે રામ થયા. આપણે છે ને બધા જ, આપણી પથારી સૌથી મોટો કમ્ફર્ટ ઝોન છે. તો વિચાર કરો, મોટા ભાગે લોકો છે આમ સૌથી વધારે મોત ત્યાં જ થયા છે. રણમેદાનમાં નથી એટલા ખાટલામાં થયા છે. બરાબર, છતાંય કોઈ એમ કે ભાઈ આનાથી બહાર ક્યાંય જવું નથી, આ પડ્યા છીએ એ બરાબર જ છે. વણીભાઈ પુરોહિતની વર્ષો જૂની કવિતા હતી, બાપ દાદાની બાંધેલ ડેલી, એક ફળીબંધ હોય હવેલી, એ દિનાતે લીમડા હેઠે ઢોળિયા ઢાળી સૌ સૂતા હોય, એમ કા લાગે આપણામાંથી કોક તો જાગે. અને જે પછીનો સ્ટાન્ઝા છે સૌથી ઇમ્પોર્ટન્ટ સ્ટાન્ઝા છે, તમને ખબર છે, મને આનંદ થયો. ચાલો આવું આવા મિત્રો પડ્યા છે આપણી વચ્ચે. વાહ ભાઈ વાહ, તું જો જાગે તો તું જ થાગે. મેં કહ્યો એ તો વાત સાચી, પણ તમે યાદ રાખો આટલા વખતે એ મોટી વાત છે. ના ના, એ તો બધા મિત્રોનો ભાવ છે, પ્રેમ છે. તો મિત્રો, રામે કમ્ફર્ટ ઝોન છોડ્યો તો ફેલોશિપ થઈ. તો ક્યારેય અયોધ્યામાં મળત નહીં એવા હનુમાન વનવાસીઓ, પ્રેક્ટિકલી જટાયુ, જાંબુવાન, સુગ્રીવ, શબરી, કેવટ, આ બધા મળ્યા. અયોધ્યાના રાજકુમારને કોઈ ન મળે, વનવાસી રામને મળ્યા. રાવણ મળ્યો, ચેલેન્જ બિયોન્ડ યોર કેપેસિટી. બહાર નીકળ્યા તો ચેલેન્જ મળી, રાવણ વોઝ બિયોન્ડ કેપેસિટી ચેલેન્જ. એકલા ઇન્દ્રજીતે મૂર્છિત કરી દીધા હતા રામ લક્ષ્મણને, તો બિયોન્ડ કેપેસિટી જ કહેવાય. પણ બીકોઝ રામ હેઝ ગોટ ટીમ, એમણે ઘેર ભણાવ્યો પણ ઘરે રાખવા માટે ન ભણાવ્યો. એમ ઘેર ભણાવ્યો કે આપણે મારી માને એમ પૂછવામાં આવ્યું હતું જે તે વખતે, અને એ કઈ પૂછવા માટે કોઈ પત્રકારે નતું પૂછ્યું, પાડોશની બહેનોએ પૂછ્યું હતું. હું તો ત્યાં બેઠો હતો એટલે મને ખબર છે કે ભાઈ આ જઈને તમે ઘેર કેમ ભણાવો છો એમ. તેણે એમ કહ્યું કે ભાઈ બાળક છે એ પહેલી ગાળ ક્યાંથી શીખે. સંસ્કારી ઘરોમાં કે ઘરમાં બાળકની હાજરીમાં તો ગાળ બોલતા જ નથી, બોલતા હોય તો પહેલી ક્યાંથી શીખે છે? કા શેરીમાંથી અને કા સ્કૂલમાંથી. તમારે ગોંડલમાં જે તે વખતે આવું ધોરણ હતું સ્કૂલોનું, તે કે બસ અમે નક્કી કર્યું છે કે એવું નથી કે ને ગાળ ખબર જ ન હોય એવી રીતે એમ કે એને ઉછેરવો. તો પછી ઓલા ગૌતમ બુદ્ધ જેવું થાય કે 18 વર્ષ લગી તમે એમ માની ઉછેરો કે દુનિયાદારીની ખબર જ નથી પડવા દેવી, પછી 3 કલાકમાં બુદ્ધ થઈ જાય. કારણ કે પહેલી વાર જોવે એની એટલી બધી અસર થઈ જાય. હું રમૂજમાં ઘણી વાર, રમૂજમાં લેજો, સિરિયસલી ન લેતા, પણ રમૂજમાં હું ઘણી વાર કહું કે ગૌતમના પિતાએ આટલું બધું ચુસ્ત ઉછેર ન કર્યો હોત ને તો ગૌતમ રાજા થઈ ગયા હોત. સાથું થવાનું બદલે ઓલી તો અસર જ એવડી થઈ, પેલો મૃતદેહ જોયો, પેલો ઘોડો માણસ જોયો, એની ઇમ્પેક્ટ એવડી આવી કે પછી ભારત ન નીકળી શકે ઇમ્પેક્ટ માંથી, સીધા ઘર છોડીને ભાગી ગયા. મહાભિનિષ્ક્રમણ કર્યું. એટલે ઇમ્પેક્ટ તમારે લોઅર કરવી હોય તો બધા એક્સપિરિયન્સ બાળકોને કરાવવા જોઈએ, હું માનું છું. તમારી દીકરીને બાજુમાં દારૂડીઓ બેઠો છે ખબર કેમ પડશે જો એને દારૂડી વાસની ખબર નહીં હોય તો?
ये खबर माँ बापे એને આપવી જોઈએ કે ભાઈ જો આ ધ્યાન રાખજે, આવી ગંધ આવે તો ધ્યાન રાખજે. આપણે ત્યાં ઓછું થાય છે, ઓછા માં બાપો એવા છે કે જે આવી હિંમત કરાવે. મેં એકવાર મારા આર્ટિકલમાં લખેલું કે જો સમૃદ્ધ હો તો તમારા સંતાનોને એક ઉંમર પછી વિદેશમાં મોકલો, એકલા બહુ જાજા પૈસા આપ્યા વગર જાતે રસ્તા કરે એમ. સમૃદ્ધ ન હો તો દેશમાં મોકલો, પણ બહાર કાઢો ઘરની, એને એકલા ફરતા કરો, નિર્ણય લેતા કરો, અટવાય, મુશ્કેલીમાં મુકાય. પૈસા કેમ પેદા કરવા, પૈસા કેમ બચાવવા, પૈસા કેમ સાચવવા, અગવડોમાં કેમ સુઈ જવું, રેલવે સ્ટેશનના બાકડે સુવાનું થાય, હોટલમાં રૂમ ન મળે તો કેમ સહન કરી લેવું. આ સતત તમે પ્રોટેક્શનમાં રાખશો તો નહીં ડેવલપ થાય. અંગ્રેજો વાંગલીના વેઢા જેવડો દેશ છે, તમે જુઓ તો ગ્રેટ બ્રિટન આપણે કહીએ, ગ્રેટ કેવો આવડો દેશ છે, પણ કોની દુનિયા ઉપર રાજ કર્યું એનું મુખ્ય કારણ એ બહાર નીકળ્યા. આફ્રિકામાં રેલવે લાઈનના પાટા નાખી દે, અહીં અશોકનો શિલાલેખ ઉકેલી લીધો, બહાર નીકળે. આ વસ્તુ આપણા સંતાનો સાથે આપણે નથી કરતા, આપણે પકડીને રાખીએ છીએ. ગાંધીજીના માતાએ કોશિશ કરેલી પકડીને રાખવાની, પણ ગાંધીજી નીકળી ગયા તો નોટ ઉપર બેઠા. દીધરકા પોરબંદર કા રાજકોટ, બેમાંથી એક ઘર હોત એમના નામનું, બસ બરોબર. હસતા હસતા કહેતો હોઉં છું કે જેમની પોતળીમાં ખિસ્સું જ નહોતું એ રિઝર્વ બેંકની નોટ ઉપર છે. પોતળીમાં ખિસ્સું હોય નહીં ને, પેન્ટમાં હોય. તો એમણે આ એક વાત મૂકેલી કે એવું નહીં કે એને ગાળથી દૂર રાખવાનું, એ તો શક્ય નથી પ્રેક્ટિકલી. તો આજે હું આ દુનિયા ફરી ન શકતો હોત એટલું બધું પ્રોટેક્શન રાખ્યું હતું. એનો મુદ્દો જુદો હતો, એમનો ફંડામેન્ટલ એવો હતો. અત્યારે હું સોફિસ્ટિકેટેડ ભાષામાં કહું, એવું કઈ સાહિત્યકારની ભાષામાં એવી વાતો ન કરતા. એમનો ફંડામેન્ટલ એટલો હતો કે જઈને શીખતા શીખવું છે. એક ક્યુરિયસ લર્નિંગ એટીટ્યુડ, જેને અંગ્રેજીમાં કહેવાય જિજ્ઞાસુ વૃત્તિ, વિસ્મય વૃત્તિ. કેમ થાય અને આમ કેમ ન થાય? મારો એક મિત્ર છે પ્રતિક, પ્રતિકનો ખાસ મિત્ર પાછો અવર છે, એટલે કઈ પણ એના નામે હું કઈ ગપા નહીં મારી શકું એમ. તો પ્રતિક તો બચપણનો મિત્ર છે, એટલે મેં ઘર જ્યારે મારું હતું તો મેં કીધું મારે અમુક રીતે ડિઝાઇન કરવું છે. મારો પ્રતિક એકદમ સોફિસ્ટિકેટેડ, શુદ્ધ આમ જેને કહેવાય ને યુરોપિયન જેન્ટલમેન, કે બ્રાઉન ને ગ્રે ને બ્લુ કલરના કપડાથી જો ચલાવવું હોય તો એક લાલ કલરનો શર્ટ ન પહેરે જિંદગી આખી. અને હું એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટ, કે હિન્દુસ્તાન તો કલરનો દેશ, ભારતીય સંસ્કૃતિ એટલે મલ્ટી કલર, અહીં લગ્નથી મરણ સુધીના રંગો છે. તમારે એક જ રંગની અંદર જીવી ન શકો ભારતમાં. શાક માર્કેટમાં જાઓ તો તમને કેટલા કલરની જાય દેખાય. આપણા તહેવારો એમાંય રંગો આવે, ધૂળેટી, રંગોળી. એટલે પછી મેં કીધું, મેં કીધું તો હું કોન્સેપ્ટ ડિઝાઇન કરીશ, આપણે ડિઝાઇન કરશું. મેં કીધું કાંઈ વાંધો નહીં, તું ખાલી હું ડિઝાઇન કરતો એટલે તું એને ખાલી એના માપમાં ગોઠવતો જાય, કે આ રૂમમાં આ માપનું ટેબલ હોય, આ માપનું છત હોય, આ માપનો સોફા હોય, આ માપનો કબાટ હોય. તો એ ક્યાંથી થયું? શીખતા શીખવું છે. એક વાર શીખતા માણસ શીખી જાય ને, શીખના બંધ તો જીતના બંધ. કેબીસી મામિતાભાઈ એવું કહેતો, મા બાપોએ આ પણ કરવાની જરૂર છે. આ બધું લખ્યું છે આ પુસ્તકમાં, આ બધું અંદરનો ઇન્ટરનલ કન્ટેન્ટ જ છે આ પુસ્તકનો, ડિટેલમાં લખ્યું છે. હું તમને હાઇલાઇટ્સ આપું છું. આપણા માતા પિતાઓએ બે વસ્તુ, આ તો બહુ જૂનું કોટ છે, કે સંતાનોને ઉગવા માટે મૂળિયા જોઈએ, મૂળિયા તો આપો છે, પણ પછી એક ઉંમર પછી ઉડવા માટે પાંખો જોઈએ. એકલા મૂળિયાથી માણસ ઉડી ન શકે, પાયો ચણ્યો હોય તો શિખરે ચણવું પડે તો મંદિર પૂરું થાય. એટલે ઉડવા માટે પાંખો આપો. અને આ તો જૂનું કોટ છે, મારા જન્મ પહેલાનું છે, કે ઉગવા માટે મૂળિયા અને ઉડવા માટે પાંખો આપો. એમાં મેં એક નાનકડો ઉમેરો કર્યો છે, અને ઉડતી વખતે મૂળિયા ભૂલી ન જાય એટલી આંખો આપો. એ મા બાપે આપવી પડે. મને ઘણા કે તમે આ બધું અંગ્રેજી બધા મ્યુઝિક વિડીયો હોય એની વાતો કરો, અને પાછી હોલિવૂડની ફિલ્મોની વાતો કરો, અને પાછી ઇન્ડિયન માયથોલોજી આવી જાય એમાં વચ્ચે, કાઠિયાવાળી તળપદી વાર્તાઓ આવી જાય. એટલે હું કહું કે એ મિક્સર સરસ થયું છે, કે ફિલ્મો હું હોલિવૂડની જોતો છું, મારા માતા પિતાને કંઈ શોખ નહોતો, એ મારો પર્સનલ શોખ હતો, અને જે અમારા રશ્મિભાઈએ ડેવલપ કર્યો, કારણ કે એક જ જગ્યાએ હોલિવૂડ ફિલ્મો આવતી આખા સૌરાષ્ટ્રમાં, ગેલેક્સી સિનેમામાં. અને એ ઓડિયન્સ પણ ત્યારે બહુ મેચ્યોર હતું, મને ખબર છે. હું એસટી બસ સ્ટેન્ડથી જે રિક્ષામાં બેસીને ગેલેક્સી આવતો ને, એ રિક્ષાવાળો ભેગો અંગ્રેજી પિક્ચર જોતો, ત્યારે હિન્દી ડબવાળા પિક્ચર ના આવતા. એ રિક્ષાવાળો બધાને ઉતારે પેસેન્જરને, પછી પોતાની રિક્ષા પાર્ક કરીને ચૂપચાપ જોવા બેસી જાય.
એવું ઓડિયન્સ હતું એ વખતે, હવે નથી રહ્યું. કારણ કે હવે મોબાઈલને કારણે બધું ઓડિયન્સ છે એ સ્કેટર્ડ થઈ ગયું, એની ક્વોલિટી છે એ વિખાઈ ગઈ. તો મુદ્દો એ છે કે મા બાપે મમ્મીએ જે વાર્તાઓ સંભળાવી દેશી તળપદી, એ વ્રત જીવરતના વ્રતની વાર્તા, નહીતર મને ક્યાંથી ખબર પડે? મને નેપોલિયનની ખબર હોય, મને હેનિબાલની ખબર હોય, પણ આ બધી નાની નાની નાના નાનીની દાદા દાદીની વાર્તાઓ જે ખોળામાં બેસીને સાંભળી, આ પણ આપવાનું છે મા બાપ. મેં આમાં એક આખો લેખ લખ્યો છે કે કેટલા માતા પિતા પોતાના સંતાનોને વાર્તા કહે છે, સ્ટોરી ટેલિંગ, બાળકોને વાર્તા કહો. તમે એમ કહો ભાઈ અમે થોડા સાહિત્યકાર છીએ, અમને થોડી વાર્તા આવડે? આટલું બધું બાળ સાહિત્ય લખાણું છે, વિશ્વની દરેક ભાષામાં લખાણું છે. તમે ગુજરાતી નવો ને અંગ્રેજી કે હિન્દી આવડતું હોય તો પણ મળશે, આફ્રિકન ભાષામાં લખાયેલું છે ને. બાળ વાર્તાઓ કઈ ભાષામાં નથી લખાણી દુનિયામાં? દુનિયાની બધી વાર્તાઓ જ શરૂઆતમાં તો બાળ વાર્તા હતી, પછી ધીરે ધીરે જેને આપણે મેચ્યોર કન્ટેન્ટ કહેવાય એવું સાહિત્ય આવ્યું. 16મી 17મી સદી પછી ટૂંકી વાર્તા આવી, નવલકથા આવી. બાકી કા આ બધી છે એટલે કહાનીઓ તમે જુઓ છો એ ફેરી ટેલ્સ જ છે ને. લોકો ઉઠતા હોય, 5-10 માથા હોય, 15-20 હાથ હોય, ફેન્ટસી ઇમેજિનેશન. આઈન્સ્ટાઈનનું બહુ જ ફેમસ કોટ છે, બહુ અદભુત કોટ છે કે નોલેજ કરતા ઇમેજિનેશન મહાન છે. નોલેજ તમને ગુલામ બનાવશે, ઇમેજિનેશન માલિક બનાવશે. પૈસા ખર્ચતા નોલેજ વાળા માણસો મળશે, ઇમેજિનેશન તો તમારું પોતાનું હોવું હશે, કલ્પના તો તમારી પોતાની હશે, આકાર સપના તમારા પોતાના હશે. એક પુસ્તક વાંચો ને મિત્રો, મને આ શીખવાડ્યું છે આ પદ્ધતિથી એટલે તમને કહું છું. એમાં આવે કે એક રાજકુમારી હતી, એટલે એક વિચાર આવે કે રાજકુમારી હતી, આનાથી કઈ ફેર ન પડે. પછી બીજી લીટી આવે, એક કિલ્લો હતો, એટલે થાય કે કિલ્લો હતો. પછી ત્રીજી લીટી વર્ણન શરૂ થાય, કિલ્લો કાળમીંડ પથ્થરનો બનેલો હતો, એટલે તમારા મગજમાં જે કિલ્લો બનાવ્યો હોય એનો કલર ચેન્જ થાય. કિલ્લા ઉપર એક ઝરૂખો હતો, એટલે ઝરૂખા વગરનો કિલ્લો બનાવ્યો હોય તો એમાં નવો આકાર આવે મનમાં મનમાં. ઝરૂખામાં રાજકુમારી ઊભી હતી, એટલે ઝરૂખો ખાલી હોય ત્યાંથી ભરાઈ જાય. જેમ જેમ લીટી વાંચતા જાવ ને એમ અસર થતી જાય મનમાં. રાજકુમારીના વાળ સોનેરી હતા, એટલે તમે કાળા વાળ વાળી વિચારી હોય પછી સોનેરી થઈ જાય. તમે વિચારો, હજી તો 5 લીટી બોલ્યો છું, વાર્તા તો બાંધી જ નથી આપણે, હજી તો વાર્તાનું પ્રિમાઇસિસ ચાલે છે. આ પ્રિમાઇસિસમાં યુ વિલ ગેટ એ હોલ સ્ટ્રક્ચર ઓફ ધ સ્ટોરી બ્રેઇનથી. એટલે હંમેશા તમે ઓબ્ઝર્વ કરજો, અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા તમને ગમતી વાર્તા ઉપરની ફિલ્મો તમને નહીં ગમે. કારણ કે તમારા મનમાં જે આકાર બનાવ્યો હોય, તમે મનમાં જે ઘટનાઓ વિચારી વિચારીને તમે આમ કરી હોય, એ ફિલ્મોમાં રિફ્લેક્ટ જ ના થાય. ક્યારેક એવું બેસી જાય, બહુ એવા વિઝનરી માણસો ભેગા થાય, બી આર ચોપડા અને રહી માસુમ રઝા અને પંડિત નરેન્દ્ર શર્મા અને આવા ક્વોલિટી લોકો ભેગા થયા એક સાથે એક જ જગ્યાએ, તો મહાભારત એને એવું બેસાડી દીધું કે એના પછી 4 વખત મહાભારતની સિરિયલો આવી પણ એક એક ચહેરા બેસતા નથી. ઓલું જે 90નું મહાભારત છે ને, એ જ દુર્યોધન, એ જ કૃષ્ણ, એ જ તમે વિચાર કરો બધા ભીષ્મ, એ બેસી ગયા. કારણ કે એની પાછળ પંડિતો, મેં કીધું 80-80 વર્ષ જેને તપ કર્યું હોય, કલ્ચર શું છે એ સમજવાનું, ભારત શું છે એ સમજવાનું, એવી 5 ટેલેન્ટ બેઠી હતી કાસ્ટિંગ માટે. એટલે આ થયું. હવે એ તો શક્ય નથી, આજે તમે વિચારવા જાવ શક્ય જ નથી. બી આર ચોપરાએ જતા રહ્યા, રહી માસુમ રાજાએ જતા રહ્યા, પંડિત નરેન્દ્ર શર્માએ જતા રહ્યા, બધી જે ગ્રેટ ટેલેન્ટ હતી એની પાછળ છુપાયેલી તો બધી ગાયબ થઈ ગઈ. હવે એ મળશે નહીં, કારણ કે હવે જે મળે એની તો શરૂઆત જ મોબાઈલથી થઈ હોય. રસ આવવો જોઈએ મહાભારતનો અંદર બચપણથી, તો આ ચહેરો મનમાં ઉપસે, એ તો આવ્યો ન હોય. એટલે સ્ટોરી ટેલિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ચિલ્ડ્રન, સંસ્કાર વારસા માટે. એના 2 ફાયદા છે. એક તો ટાઈમ, જમવાનું ઘણા કુટુંબોમાં હોય છે. મેં આ પુસ્તકમાં એક પ્રસંગ મૂક્યો છે, અભિષેક જૈન જેને સરસ ગુજરાતી ફિલ્મો બનાવીને આખો ઉદ્યોગ બેઠો કરી દીધો, એની ફિલ્મો કરતા વધારે ફિલ્મો બની ગઈ, એને તો 2-3 જ બનાવી, પણ એને આખો દરવાજા ખોલી નાખ્યા, અનલોક કરી દીધા અર્બન ગુજરાતી ફિલ્મોના. અભિષેક મને રાતના મળવા આવેલો અમદાવાદમાં, મૂળ તો કેરીનો ડબ્બો લઈને આવવાનું હતું. એને મને કહે કે સરસ કેરી છે તમને દેવાની છે એમ કરીને, મિત્ર તરીકે. તો
આવ્યો દેવા માટે, એટલે મેં કીધું આટલું મોડું થઈ ગયું છે તો મેં કીધું હવે ઘરે તો બધા સુઈ ગયા હશે, વાત નીકળી. એટલે મને કે અમારા ઘરનો એવો નિયમ છે કે ડબલ ચાવી રાખવાની જ નહીં. મારવાડી સંયુક્ત ફેમિલી છે, જૈન અભિષેક, એટલે આમ આપણે ગુજરાતી વર્ડ આમ ઇન્ટરેસ્ટિંગ લાગે કે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી રિવાઈવ કરી પાછી એક નોન ગુજરાતી પણ શુદ્ધ ગુજરાતી કલ્ચર બોલી શકે એવા સરસ અમારા નરેશ છે જ ને, એટલે આમ ઇન્વોલ્વ થઈ ગયેલા ગુજરાતની ધરતી સાથે. મને કે અમારા ઘરમાં નિયમ છે કે બે ચાવી રાખવાની જ નહીં, એટલે નાનાઓ બહાર હોય કે મોટાઓ બહાર હોય, મમ્મી પપ્પા બહાર હોય કે હું મારી વાઈફ કે મારા ભાઈ કે ભાભી કે એ લોકો બહાર હોય, કોકે તો ઉઠવું જ પડે. મોટાઓ બહાર હોય તો નાનાએ ઉઠવું પડે, નાનાઓ બહાર હોય તો મોટાએ ઉઠવું પડે, સિવાય કે તમે આખું ફેમિલી બહાર ગયા હો. એટલે એ કે કોકને ઉઠાડો ને તમે રાતના 2 વાગે 2:30 વાગે 3 વાગે, એટલે એનો ચહેરો તો તમારે ફેસ કરવાનો ને 1 મિનિટ પૂરતો, એટલે આપોઆપ બધા વહેલા ઘર ભેગા થઈ જાય, નાના હોય કે મોટા. કારણ કે ચાવી હોય તો તમે આસે જ થઈ ગયા, પછી તમારે ચહેરો ફેસ નથી કરવાનો, તો હળવેકથી સરકી જાવ તો ચાલે. તો આજે વાત છે આવી નાની નાની આદતો સાથે જમવાની, સાથે વાર્તાઓ કહેવાની, આવી ચાવી વાળી આદત. મેં આમાં આવી ઘણી બધી વાતો નોંધી છે, તો આમાંથી તમને કશુંક મળે. બા બાપ બાળકોને ખાલી પૈસા જ આપી દે, એ તો શેક્સપિયરનું બહુ મને ગમતું કોટ છે કે તમારા સંતાનોને એટલા પૈસા જરૂર આપો કે કંઈક કરી શકે, પણ એટલા બધા ન આપો કે કાંઈ ન કરે. જે મિનિટે એને અહેસાસ થઈ ગયો કે આટલા બધા છે પછી કાંઈ જ નહીં કરે, એટલા જ આપો કે કંઈક કરે. આપણે ત્યાં રાજસ્થાની ભાષાની કહેવત છે, પૂત સપૂત ત્યાં ધન સંચય. સારો છોકરો હોય તમારે પૈસા બનાવવાની જરૂર નથી, કારણ કે એ તમને બનાવીને આપશે. પૂત કપૂત ક્યાં ધન સંચય. અને છોકરાઓ નાલાયક હશે તો તમે જેટલા બનાવ્યા હશે એ વાપરી ખાશે, તોય તમારે એના માટે પૈસા બનાવવાની જરૂર નથી, એને એનું સામ્રાજ્ય બનાવવા દો. કૃષ્ણને મથુરા રેડીમેડ મળતું હોય તો એને સોનાની દ્વારકા તો પોતાના કાંડે જ ઊભી કરવાની હોય. એ મથુરા તો ઉગ્રસેનને સોંપીને નીકળી ગયા હતા ચાંદીપણીના આશ્રમમાં ભણવા. તો મિત્રો, આવી નાની નાની પેરેન્ટિંગ ટિપ્સ મેં એવું નક્કી કર્યું કે આખું પુસ્તક કરવું તો કેવું કરવું. આ મેં તમને કહ્યું એમ બધું પુસ્તકનો કન્ટેન્ટ છે, હું જેટલું બોલું છું તમારી સામે. મા બાપ બાળકોને કેવી રીતે, મા બાપ બાળક જન્મે ત્યારે માતા પિતા જન્મતા જ હોય છે, ત્યાં લગી પતિ પત્ની હોય, ત્યાં લગી સ્ત્રી પુરુષ હોય, બાળક જન્મે પછી મોટા થાય એ પણ એને 5 વાત શીખવા મળે. અને આમાં એક લેખ છે જેનું ટાઈટલ છે મમ્મીઓને વેકેશન નથી હોતું, સંતાનોને વેકેશન હોય, મમ્મીઓને ન હોય, ફૂલ ટાઈમ જોબ છે. ઉલટાનું સંતાનોને વેકેશન હોય ત્યારે મમ્મીઓના કામ ડબલ થાય. એકાદો ગ્લાસ અડધો પડ્યો હોય જ્યુસનો બાઈ કે કોક ખૂણામાં, એક જગ્યાએ બોલ પડ્યો હોય, એક જગ્યાએ બૂટ પડ્યું હોય, બીજી જગ્યાએ મોજું પડ્યું હોય, તાવ થાય. આ વાસ્તવિકતા છે. મેં આમાં આ બધા એલિમેન્ટ્સ બધા કલર્સ લીધા છે આ પુસ્તકની અંદર. મારી આજુબાજુના મેં કહ્યું કે ભાઈ હવેનો યુગ બદલાઈ ગયો, બરાબર, કે ભાઈ હવે આજની માતા છે આધુનિક, તો એવા ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એ ભેટે ઝૂલે છે તલવાર, હવે ભેટે ઝૂલે છે દફતરનો યુગ આવી ગયો, તલવાર લઈને કરશો શું. અમારે દરેશે એક તલવાર આપી છે, મારા ઘરમાં ટીંગાડીને રાખી દીધી છે, કરવું શું એ તલવાર, બહાર તો નીકળાય નહીં તો પોલીસ વાળા પાછા ગાડી ચેક કરે પાછી લઈ જાય, બરાબર, એટલે ઘરમાં ટીંગાડીને જ રાખવી પડે, એને વળી ધાર વગર ની જ આપી છે બુઠ્ઠી, એમ કે ભાઈ વાંધો નહીં, આ કોકના રોકા તો નહીં જ કાપે. અને હસતા હસતા કહું કે આપણી ભાઈ કલમ છે પછી તલવારની જરૂર શું છે. પણ મુદ્દો એ છે કે એ લક્ષ્મીબાઈને એ વખતના સમયની જરૂરિયાત હતી કે તલવાર ફેટે બાંધવી પડે. અત્યારે તમારા સંતાનોને કોમ્પ્યુટરના ઉપર આંગળાની પ્રેક્ટિસ કરાવો. મેં ગુજરાત વિદ્યાપીઠમાં એવું કહેલું કે ગાંધીજી જે તે વખતે ચરખો કાંતતા એની પાછળ એક એમનું ઇકોનોમિક્સ હતું. હવે તમે જે કંતાવો છો ને અત્યારે 2016 ફરજિયાત સવારના પહોરમાં બધા વિદ્યાર્થીઓને, આમાં કોઈ ઇકોનોમિક્સ નથી, આદત છે. આમાંથી અડધાને તો ખબર નથી કે આની પાછળ ગાંધીયન વિઝન શું હતું ચરખો કાંતવા પાછળ, અને નથી જાતે કાતેલા કપડા એ લોકો પહેરતા. તો મેં કીધું આદત છે, આ કોઈ અર્થશાસ્ત્ર નથી. એમને ગાંધીજીએ તો ફોલો કરેલું અર્થશાસ્ત્ર હતું, અને એમનો પ્રભાવ એ હતો કે ઘનશ્યામદાસ બિરલાને અહીંયા રહેતા પાછા
ચરખો કાતીને ઉદ્યોગપતિને ઘરમાં રહેવાનો ઉદ્યોગોનો વિરોધ કરતા કરતા વિચાર કરજો. હવે એ તો સત્વર્યું નથી અત્યારે જે ગાંધીયન્સ છે એનામાં હું બહુ ઓનેસ્ટ છું આ વાતમાં. એટલે હું એને મેં ત્યાં જાહેરમાં કહેલું કે એના કરતાં અડધી કલાક કોમ્પ્યુટર ઉપર બેસાડો, એમાં કોન્સન્ટ્રેશન રહેશે, બે નવા સોફ્ટવેર પ્લાન કરશે, બે નવા એનિમેશન શીખશે. તો આ આ વાત જે છે એ બદલાતા સમય સાથે પેરેન્ટિંગ પણ ચેન્જ થવું જોઈએ. પણ આમાં લીધી મારા મા બાપે માન્યો કે પુસ્તકોથી મને મોટો કર્યો, ધેટ ડઝન્ટ મીન કે આજના મા બાપ છે એ ડીવીડીમાં કોઈ સારી એનિમેશન ફિલ્મો ન બતાવી શકે. જેટલી મજા પુસ્તકોમાં આવે એટલી જ મજા આઈસ એજ જેવી કોઈ સરસ ફિલ્મ જોવામાં આવે, એટલી જ મજા ટોય સ્ટોરી જેવી કોઈ સરસ ફિલ્મ જોવામાં આવે, એમાંથી એટલા જ સરસ જ્ઞાનના ઘડતર થાય. બ્યુટી એન્ડ ધ બીસ્ટ જુઓ તો તમને એક સારું સંસ્કાર મળે જ કે બહારના દેખાવનું સૌંદર્ય છે એનું અભિમાન ન કરવું, અને આંતરિક ગુણો છે એ સૌંદર્યનું અભિમાન રાખવું. અભિમાન એટલે ગૌરવ રાખવું, ગર્વ નહીં ગૌરવ. તો વિચાર કરો કે સમય બદલાય એમ થાય. હવે એમ કે જરૂરી નથી બધા જ આજે વિચાર કરો, ઘણા બધા બહેનો બેઠા છે તો બધા જ સાડી પહેરીને કઈ નોકરી ન કરી શકે, કોઈ ડ્રેસ પહેરે તો ફેરફાર તો થવાનો. તો એ ફેરફાર આપણા એટીટ્યુડમાં થવો જોઈએ. સાસુ છે એ પોતાની જાતને માતા ગણે તો કઈ હવે માતા જ છે ને, એને બાળકો આવે ત્યારે માતા જ થાય છે ને. તો માતૃત્વ કઈ એવું તો કઈ બંધારણીય નિયમ નથી પૃથ્વી ઉપરનો, કે એવો નથી ઈશ્વરનો નિયમ કે માતૃત્વ માત્ર વડીલ બાને જ હોય અને યુવાન વહુને ન હોય. આવી વાતો પણ આમાં મૂકી છે. થોડુંક સમાજની માનસિકતા આપણે શું છે, કપડાં બધા મોડર્ન થઈ ગયા, મોબાઈલ ને ઓટોમોબાઈલ મોડર્ન થઈ ગયા, મગજ નથી થતા. મગજ હજી ત્યાં ત્યાં જ છે, પાછા એમાં કઈ ફેરફાર જ નથી થતો. તો મેં આમાં એવી બધી વાતો લખી છે કે ભાઈ એની આધુનિક માતૃત્વ જુદા પ્રકારનું હોય, તમે એની 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 જુદી કોઈ કળા શીખવાડે, કોઈ અભિનય શીખવાડે. બબીતાએ કરીના અને કરિશ્મા બેને એક્ટ્રેસ બનાવી મા તરીકે, એવું પણ બને. અને કિમી કાટકર જેવી એક્ટ્રેસ, જે કોઈ મહાન એક્ટ્રેસ તો હતી જ નહીં પણ યાદગાર હતી ઘણા બધા માટે, ખાસ કરીને અમે જે બધા કોલેજે નતા એ વખતે, એના માટે કિમી કાટકરે એના સંતાનને બ્રેનમાં તકલીફ થઈ એની સાથે રહેવા માટે ફિલ્મ કરિયર મૂકી દીધી. ફિલ્મ કરિયર શું, કેમેરાની સામે આવવાનું મૂકી દીધું. મેં એનો ઉલ્લેખ કર્યો છે એના એની મુલાકાતનો. 10-12 વર્ષથી ક્યાં છે કોઈને ખબર નથી, એક જ દીકરો છે ફોટોગ્રાફરને પરણેલી, અને એ દીકરાને ઉછેરવા માટે એને નિવૃત્તિ લઈ લીધી. નિવૃત્તિ એટલે ફિલ્મમાંથી તો નિવૃત્તિ લગ્ન પછી ઘણા લે, પણ કેમેરા સામેથી ન લઈ શકે. માધુરી દીક્ષિતનું ઉદાહરણ છે, કેમેરા સામે તો આવું બધાને ગમે, ગમે પણ ઉંમરે. લાઇમલાઇટ તો ગમે, લાઇમલાઇટમાંથી જ નિવૃત્તિ લઈ લીધી, કારણ કે સંતાનને ઉછેરવી ફૂલ ટાઈમ જોબ હતો એના માટે. નબળું બાળક હતું અને એક જ બાળક. આ કથાઓ આપણને નથી ખબર. આપણે પેલું ટાર્ઝનનું ગીત યાદ કરીએ કે હમનું ગીત યાદ કરીએ ત્યારે આ કિમી નથી દેખાવાની, કારણ કે એ તો 5 મિનિટનું સોંગ છે. તો આવી વાતો મેં મૂકી શોધી શોધીને કે ભાઈ આપણે આ પણ વાત મૂકી આજની, કારણ કે વાંચનારી પેઢી તો બદલાઈ જવાની. હવે જે દાદા દાદી છે આ પુસ્તક વાંચે તો રાજી થશે, પણ એને તો એમના સંતાનો ઉછેરી લીધા. અત્યારની જનરેશન છે એને પેરેન્ટિંગ છે એના માટે કંઈક ટીપ આપવી જોઈએ, એને બે વાત સમજાવવી જોઈએ, એને રિલેટ થવી જોઈએ. એટલે મેગન ફોક્સ જેવી અભિનેત્રી છે, એ એના બાળકો ભેગા ફોટા શેર કરતી હોય, શાકિરા એના છોકરાને લઈને કોન્સર્ટમાં જતી હોય, એ વાતો લખી છે. એ પણ આમાં મૂક્યું છે કે ભાઈ આ છે આધુનિક, આવા બધા કિસ્સાઓ છે. કોણ શું કેવી રીતે ડેવલપ કરે છે પોતાના સંતાનોને, ફાધરહુડની પણ વાત લખી છે. આ મધરહુડની જ વાત લખી એવું નથી, પિતા તો છે ને આપણે ત્યાં બિચારું ગરીબનું પાત્ર છે, એને ગબ્બરસિંહ તરીકે વાપરવામાં આવે એક ઉંમર પછી ઘરમાં, જો પપ્પા આવી જશે. એટલે પપ્પો કઈક બે શિંગડા વાળો ને એક પૂછડા વાળો હોય અને આવીને બધાનું ભક્ષણ કરી જવાનું હોય ઘરની અંદર, એમ એવું આમ સૂચના જ આપવામાં આવે 6:30 વાગી ગયા પપ્પા આવશે. એટલે બધા ઓલા રમકડા મૂકી દે ને ઘરમાં ડાયા ડમડા થઈને ગોઠવા જાય ને, કોક સગે વગે થઈ જાય, પાડોશના ફ્લેટમાં કોક બેઠું હોય એથી પોતાના ફ્લેટમાં જતું રહે ઘડિયાળ જોઈને. તો આપણે જે કીધું એમ, કાં પપ્પા પેલા બધો છે ને કેરટેકર હોય, પછી ચોકીદાર હોય. એટલે પપ્પાઓને આપણે પપ્પા નથી રહેવા દેતા. પણ મેં આમાં એક જગ્યાએ એવો ઉલ્લેખ કર્યો છે કે સંતાનોની ઊંચાઈ છે ને મા બાપના ખભા ઉપર બેસવાથી વધતી હોય છે. દરેક છોકરું છે ને, દરેક છોકરું એમાં એમ જ માને અંદરથી કે હું મારા મા બાપ કરતા હોશિયાર જ છું, એમ ખબર પડે એના કરતા મને જાજી પડે છે. એટલે જ પડે છે કે એણે તમને એના ખભા ઉપર બેસવા દીધા, તમારી ઊંચાઈ વધી ગઈ. ધેટ સિમ્પલ એઝ ધેટ.
એનો અનુભવ તો તમને રેડીમેડ મળ્યો, એની કેર તમને રેડીમેડ મળી, હવે તમે ના ખભા ઉપર બેઠા. એટલે મેં એવું ધ્યાન રાખ્યું કે ભાઈ સુરત બળજાત્યાની ફિલ્મો જેટલું પેરેન્ટિંગ આપણે ત્યાં ઇઝી હોત તો બધાને ડાયાબિટીસ થઈ જાય. બધા આમ ડાયડે વાતો કરે, બધા જ એકબીજાને પગે લાગે, બધા જ એમ કે ભગવાનની પૂજા કરીને જમવા બેસે, એવું પ્રેક્ટિકલ દુનિયામાં તો થતું નથી. આપણે પ્રેક્ટિકલ દુનિયાના પેરેન્ટિંગની વાત કરીએ, એમાં મેં ઘણા કિસ્સાઓ લીધા છે. હરિવંશ રાય ના અમિતાભ લીધો છે, અમિતાભને ગાલ પચોળિયા થયેલા અને ઓથેલો નાટક ભજવવાનું હતું. દૂન સ્કૂલની અંદર નીચે અવાજ આવે અને હોસ્ટેલમાં અમિતાભ બેઠો બેઠો રડે, હરિવંશ રાય મળવા આવ્યા ફ્રૂટની થેલી લઈને, ખબર પડી છોકરો બીમાર છે. એટલે અમિતાભ રડે કે ગાલ પચોડીમાં શું આટલું રડવાનું હોય, આ તો ઠીક છે હું ફ્રી હતો, અલ્હાબાદથી કંઈ બહુ દૂર નથી દેહરાદૂન એટલે આવ્યો, બાકી પછી હમણાં સાજો થઈ જઈશ. તો કે આનું નાટક નીચે ભજવાય છે ને અવાજ નથી સંભળાતા, એ રોલ મારે કરવાનો હતો. એટલે હરિવંશ રાય કે તો આવતા વર્ષે કરજે. તો કે આ તો છેલ્લું વર્ષ છે, ભૂલી ગયા, આવતું વર્ષ જ નથી. અમિતાભાઈ ના 70માં જન્મદિવસે કહેલું ઇન્ટરવ્યુ, કે બાબુજીને તબ મેરા હાથ પકડ કે બોલા, દેખો બેટે આજ તુમે કેસા પાઠ પઢાતા હું જો તુમે શાયદ સ્કૂલો મેં નહીં પઢને કો મિલેગા. દેખો અગર તુમ કુછ કરના ચાહતે હો ઓર અગર તુમે કુછ હાસિલ કરના હૈ તો તુમ તપસ્યા વો મત કરો કે રોલ કેસા હૈ, તપસ્યા વો મત કરો કે વો નાટક કેસા હૈ, તપસ્યા વો કરો કે તુમ્હારા અભિનય કેસા હૈ. અગર અભિનય બહેતર હોગા તો રોલ તો ઓર આયેંગે, સ્ટેજ ઓર બડા હોતા જાયેગા, નાટક ઓર લિખે જાયેંગે. મહેનત કરો, અપને અભિનય પે કરો, રોલ પે મત કરો. રોલ કા દુઃખ મત ગાઓ, અભિનય કા દુઃખ ગાઓ. તો અમિતાભે કહ્યું કે ભાઈ આજે મેં તો એ ધ્યાન રાખ્યું, પહેલો રોલ આનંદ નો કર્યો હતો રાજેશ ખન્ના સુપરસ્ટાર ને મારો 15 મિનિટ નો રોલ, પણ બાબુજીની સલાહ હતી કે ભાઈ આપણે અભિનય કરીને જાઓ, રોલ ની ચિંતા ના કરવી. તો એ જ ઋષિકેશ મુખર્જી હીરો બનાવી દીધો રાજેશ ખન્ના ને પડતો મૂકીને. તો આજે વાત છે, બાપ આ પણ કરી શકે. બાપ કાયમ હથોડા જ મારે એવું જરૂરી નથી, હળવેકથી આવો એક નાનકડો મેસેજ, પોતે દુનિયાદારી વધારે જોઈ હોય તો પોતાના સંતાનના હસતા હસતા મનમાં નાખી શકે. સિડની શેલ્ડનની વાત મેં આમાં લીધી છે. અહીં રાજકોટની એક આરજે છે આરતી, જે અત્યારે અમદાવાદમાં છે, એના દાદાની વાત લીધી છે. પેરેન્ટિંગના કેટલા કલર્સ મેં પ્રયત્ન કર્યો કે ભાઈ કરંટ કલર્સ આવે. અમારો મિત્ર છે ઇલિયાસ શેખ, એના બાપુજી એને કેવી રીતે લઈ જતા અને પુસ્તકોના પરિચયમાં લઈ આવ્યા, એની વાત લીધી છે. કેટલી બધી વાતો અંદર લીધી છે એમાં, કે એ બધીથી મને ખબર પડી કે આરતીના દાદા છે, આરતી ભણવા ગઈ પહેલી વખત અમદાવાદ, દાદાની બહુ લાડકી, ઘરનો વિરોધ કરીને દાદાએ કીધું જા જા, પોતરીને દાદાએ મોકલી બહાર ભણવા, અને પેલીને હોસ્ટેલમાં ગમે નહીં એટલે દાદાને કીધું હું પાછી આવતી રહું છું. એટલે દાદા કે જો બેટા એમ કે આપણે ત્યારે તો રૂપિયાનો સિક્કાવાળા ફોન હતા, મોબાઈલ તો હતા નહીં, એટલે મેં એનું ટાઈટલ જ એને આરતી આપેલું, 1 રૂપિયાનો સિક્કો. એટલે દાદા રોજ એમ કે તારે જો બેટા રોજ મને 1 રૂપિયાનો, હું તને રૂપિયા તો આપ્યા જ છે તને, એમાંથી 1 રૂપિયાનો સિક્કો નાખીને રોજ મને એક ફોન કરવાનો, જેથી તને એમ થાય ને કે પાછા આવવું છે તેથી હું માંદો પડી જઈશ. એટલે કોઈ તને એમ નહીં કે ભણવાનું મૂકીને આવતી રહી, તેથી હું એમ કહીશ કે મન છાતી બહુ દુખે છે આરતી બોલાવો ને બોલાવો. એટલે તારો કઈ કોઈ કોઈ તને એમ કહેશે નહીં કે છોકરીને મોકલીને ભણી નહીં એમને પાછી આવતી રહીને, પણ આપણે રોજ એકવાર વાત કરશું, જે દિવસે તને એમ લાગે કે હવે લિમિટ આવી ગઈ તેથી હું મને એટેક આવી જશે, હાલો આપણે એટેકનું નાટક કરશું, ત્યાં લગી આપણે રોજ એકવાર વાત કરશું. આરતીએ લખ્યું છે કે ભાઈ હું આરજેની કરિયર બનાવી, દુનિયા ફરી, દેશ ફરી, એકલી ફરી, એની પાછળ મારો આ દાદાનો 1 રૂપિયાનો સિક્કો છે. હોસ્ટેલના 3 વર્ષ દાદાએ, પછી તો ભૂલાઈ ગઈ વાત, હોસ્ટેલ ફાવી ગઈ 6 મહિનામાં, પણ 3 વર્ષ દાદાએ ટકાવી રાખી 1 રૂપિયાના સિક્કામાં વાત કરાવી કરાવીને. આ રાજકોટની ઘટના, આપણી ઘટના, આપણી આસપાસની. આવા દાદા, દાદા તો મેં કીધું દાદા શું કરતા, મને કે દાદા તો વેપારી હતા પાપડના. જરૂરી નથી કે દરેક માણસ સાહિત્યકાર હોય કે અધ્યાપક હોય,
સામાન્ય માણસો પાસે પણ પોતાનું વિઝન હોય, જેને આપણે સામાન્ય કહીએ છીએ, એની રીતે અસામાન્ય હોય મા બાપ તરીકે. તો આ મુદ્દાની વાત છે. હું સિડની શેલ્ડનનો કિસ્સો લીધો હું, એટલે રેન્જ કહું છું તમને કે એક બાજુ આરતી અને આરતીના દાદાનો કિસ્સો છે, બીજી બાજુ વિશ્વવિખ્યાત નવલકથાકાર સિડની શેલ્ડન, સૌથી વધારે ભાષાઓમાં જેના પુસ્તકો અનુવાદ થયા, જેને ઓસ્કાર એવોર્ડ મળ્યો ફિલ્મ રાઇટિંગ માટે, જેને ટોની એવોર્ડ મળ્યો અમેરિકાના ડ્રામા પ્લે રાઇટિંગ માટે, જેને એક્ટ્રેસ સાથે મેરેજ કર્યા, જેની દીકરી પણ નવલકથાકાર થઈ, ટૂંકમાં રજવાડી લાઈફ આપણા મોરબીમાં આવ્યા હતા. મોરબીના પેલેસનું વર્ણન છે એની એક નવલકથામાં, મોરબી સ્ટેટના મહેમાન તરીકે. 89 ભાષાઓમાં અનુવાદ થયા પુસ્તકોના. કોઈ લેખક માટેનું એવું સપનું, 89 દેશોની પ્રજા સુધી પહોંચ્યા, બેસ્ટ સેલર, ભરપૂર રોયલ્ટી, 102 દેશ ફેર્યા, ટૂંકમાં પરફેક્ટ લાઈફ તેને તમે કહી શકો. બરોબર, અમેરિકન લાઈફમાં તો ડિવોર્સ ને રીમેરેજ ને બધું કોમન છે, તો ટ્રમ્પ સાહેબ આવ્યા એમાંથી તમને ખબર પડી ગઈ હશે. બરાબર, પણ એમાં પણ મેં કીધું એમ હોલિવૂડ એક્ટ્રેસ સાથે ભણ્યા, અને એમ કે એ પણ આખું કુટુંબ લગભગ કંઈક 46 વર્ષનું લગ્ન જીવન રહ્યું ગુજરી ને ગઈ પત્ની ત્યાં સુધી, ટૂંકમાં પરફેક્ટ લાઈફ જેને કહેવાય. આ સિડની શેલ્ડનને 17 વર્ષની ઉંમરે મરી જવું હતું. અમેરિકામાં મંદી હતી, પૈસા હતા નહીં, કવિતાઓ લખતા એ કોલેજના નોટિસ બોર્ડ ઉપર કોઈ મૂકતું નહીં, ટૂંકમાં ટોટલ રિજેક્ટેડ, પૈસા જ નહીં, માર્કેટમાંય પૈસા નહીં, ઘરમાંય પૈસા નહીં. સુથારી કામ કરતા એના પિતા, આ દો ગોળી લઈ આવ્યો મરવા માટે ઊંઘની, કોઈ નહોતું ઘરમાં ત્યારે ખાવા ગયો, ને યોગનું યોગ, પિતા કંઈક ઓજાર ભૂલી ગયા હતા સુથારી કામનો, દરવાજો ખોલ્યો, હાથમાંથી બોટલ પડી ગઈ, એટલે બાપે જોઈ નીચે પડી ગઈ છે, કાંઈ પણ કહ્યું નહીં, ફડાકો ન માર્યો, ગુસ્સો ન કર્યો. સિડની શેલ્ડને લખ્યું કે પકડાઈ ગયા પછી મને એમ હતું કે હવે કંઈક બોલે તો વાત પૂરી થાય, એ રીતે લટકતું ચેપ્ટર રહેશે, કઈ બોલે જ નહીં. પછી કે એમ કે હાલો આજે હું સાંજે ઘેર આવ્યો પાછો, તો આપણે દરિયા કિનારે કેટલા વખતથી ચાલવા જ નથી ગયા, હાલો ભેગા ચાલવા જઈએ. ચાલવા લઈ ગયા, ત્યાંય કઈ બોલે નહીં, અને આ તો મેં કીધું ટીનેજર હતો એને તો મૂંઝવણ થયા કરે, પકડાઈ ગયા છે એ તો ખબર જ છે, પણ હવે આ કઈ બોલ્યા નહીં બાપુજી. ચાલતા ચાલતા પેલા તો ચાયલા બાર ખુલ્લામાં દરિયા કિનારે, સાંજ પડી ગઈ, સુરત ડૂબી ગયો, પાછા ઘેર અમે ફરતા હતા આખું વોકિંગ પૂરું કરીને, ત્યારે એમ કે મને કીધું કે બેટા એમ કે આમાં મને એક નવાઈ લાગી, એટલે તને કહું છું, તું તો મારા કરતા જાજુ ભણ્યો છો, તને બધું આવડે છે વાંચતા લખતા, મને તો એટલું બધું આવડતું નથી. પણ એક આપણે એમ કે ક્રિસમસની કેક લઈ આવીએ, એ ખાધા પહેલા જ કેવી રીતે ફેંકી દેવાય, એટલે ઓલો આને તો સમજાણું નહીં સિડની શેલ્ડન કે મને, એટલે કે ના ના નોંધ ફેંકી દેવાય ને, પણ આ તો ખાધા વગર ફેંકી દે. 70 વર્ષ 70 વર્ષની ઉંમર એક એક તને એમ થાય કે આપણા જિંદગીમાં કાંઈ હતું નહીં, તો બરાબર છે 70 વર્ષની ઉંમર એવું કેમ થાય. અને એમાંથી કે એણે મને કીધું કે ભાઈ તું વિચાર કર, એમ કે જેમ નવલકથામાં વાર્તામાં પહેલા ચેપ્ટર વાંચીને પડતું ન મુકાય, છેલ્લું ચેપ્ટર વાંચીને પડતું મૂકાય કે આમાં મજા ન આવી, કારણ કે કદાચ બે ચેપ્ટર શરૂઆતના બોરિંગ હોય પણ આગળ કંઈક ઇન્ટરેસ્ટિંગ હોય, એમ લાઈફમાં થોડાક ચેપ્ટર બોરિંગ હોય એને કારણે લાઈફ આખી બોરિંગ જ નીકળશે એવું માનીને જીવવું નહીં. એ સિડની શેલ્ડને લખ્યું 86 વર્ષ એટલે ખાસું જીવા એને લખ્યું, પછી તો ગુજરી ગયા, ત્યારે 90 વર્ષની ઉંમરે ગુજરી ગયા 4 વર્ષ પછી. એમની આત્મકથામાં આમે અનુવાદ કરીને મૂક્યું છે, આમાં એણે એમાં લખ્યું કે ભાઈ મારો બાપ કોઈ ભણેલો માણસ હતો નહીં, એ જીવતો ન રહ્યો, પછી શું થયું દીકરાનું એ જોવા માટે, પણ એમ કે જો એ વખતે મને જે રિજેક્ટેડ જિંદગી લાખી હતી એમાં મેં હમણાં તમને આખું વર્ણન કર્યું એ બધું જ આવ્યું. ટૂંકમાં એક માણસ પોતાની જિંદગીમાં જેને પરિકલ્પના કે સફળ અને સુખી જિંદગીની બધું જ મને મળ્યું, પણ હું તો એ જિંદગી ફેંકી દેવાનો હતો. સી ધીસ ઇઝ વોટ ફાધર ઇઝ ઓલ અબાઉટ. આ એક આમ છે ને સુપર હીરો હોય, નાના બાળક માટે એના મા બાપ છે એ જ મોટા હીરો હિરોઈન હોય, પછી ધીરે ધીરે બીજા હીરો હિરોઈનની ખબર પડે, ત્યાં લગી તો મમ્મી પપ્પા જ હોય, બધું એ જ લઈ આવી દે, બધું એ જ કરે, બધું એને જ આવડે. તો
તો આવી મેં કેટલી ફિલ્મોની ક્યાંક ક્યાંક વાતો આવે, ક્યાંક ક્યાંક આવી પર્સનલ લાઈફની વાતો આવે, ક્યાંક મને ગમી ગયેલી કોઈક કોઈક પેરેન્ટિંગની કોઈ વાતો હોય. પછી પુસ્તક લખાતું હતું ત્યારે મેં એક ફિલ્મ જોઈ રૂમ નામની, ગયા વર્ષે ઓસ્કારમાં હતી, સાવ તાજી 2016 જ આવેલી. તો એ ફિલ્મ જોઈને મેં ઇન્સ્ટન્ટ એનો લેખ એમાં મૂક્યો, રૂમ ફિલ્મનો, કે જેમાં એક માં છે એ બાળક ભેગી કેદ પકડાય છે, એક સાયકો માણસ છે, અને આ બનેલો કિસ્સો છે, સત્ય ઘટના. 5 વર્ષ સુધી પોતાના ગેરેજની અંદર પકડીને રાખે છે, દુનિયાને ખબર ન પડે એવી રીતે. તો આવી આવી અલગ અલગ કલર્સ ઓફ પેરેન્ટિંગ, ક્યાંક સારા લેખ વાંચ્યા હોય, ક્યાંક સરસ ઘટનાઓ વાંચી હોય, ક્યાંક મારું પોતાનું ઓબ્ઝર્વેશન હોય. અને બહુ ગમતી વાત એ થઈ કે આ બધું જ કર્યું પછી મોરારી બાપુને પૂછ્યું કે ભાઈ આવું એક પુસ્તક છે અને આ મારું અંગત પુસ્તક છે, આના શરૂઆતના 8 લેખ તો મેં કીધું મેં મારી આત્મકથાની જેમ મારા પર્સનલ લેખા છે, કારણ કે મારા માતા પિતા મને કોઈક પૂછે, આ તમે તો બધા સૌમ્ય સદાચારી બધા ડાયાડમડા મિત્રો છો, બાકી એકાદો તો ઉભો થઈને આમાંથી પૂછે ને કે અનુભવ વગર ક્યાં લખવા બેઠા મમ્મી પપ્પા, તમારી લાયકાત શું આ પુસ્તક લખવાની. એટલે હું એનો આગોતરો જવાબ આપી દઉં તમને કે લાયકાત બીજી કઈ નથી, લાયકાત એટલી જ છે કે મને એવા મમ્મી પપ્પા મળ્યા જેને કારણે હું આ પુસ્તક લખી શકું, એવા મમ્મી પપ્પા પાસે ઉછરવાનો લાયકાત છે, બીજી કોઈ લાયકાત નથી. તો જે તે વખતે એવું બન્યું જ છે કે માતા પિતાની કંઈક એવી ઘટના બની હોય તો મેં, આ લોકો સાક્ષી છે, ભાડોડિયા ફેમિલી વાળા, હું કોલેજમાં હતો અને મેં નોકરી છોડી દીધી, બાપુજી ઘેર આવ્યા હતા, મને યાદ છે રશ્મિભાઈ ને બાપુજી વાલજી બાપા ઘેર આવ્યા હતા, એટલે મેં કહ્યું કીધું ભાઈ હું તો મમ્મી ભેગો રહેવાનો છું, એટલે મને કહે કે તું અમારી સંસ્થામાં આવતો રહે, ત્યાં ક્યાં તારે રજા લેવાની છે, તું ત્યાં જ રહે. મેં કીધું ના મારે ઘેર જ રહેવું છે, કારણ કે મારી માએ મને ઘરે ભણાવીને મોટો કર્યો, હવે એને કેન્સર હોય, તો મેં કીધું મારે ક્યાંય આડું અવળું થવું જ નથી, એની પાસે જ રહેવું છે. તો આ હું એમ કહું છું કે આ કોઈ આપણે ફિલ્મોમાં બતાવીએ છીએ એમ કોઈ ડાયલોગબાજીની વિષય નથી, આ અંદરથી આવતું ફિલિંગ છે. તમને અંદરથી એમ થાય કે હાલો આપણે આ મૂકીને આમ રહીએ, દેખાડા માટે નહીં, સમાજને દેખાડવા માટે, કેમેરાવાળા ઉભા હોય ને ફોટાવાળા ઉભા હોય ત્યારે તમે ઠાવકા થઈ જાઓ, ડાય ડાય વાત કરો, પછી ઘરે જઈને પાછા હતા ને એવા થઈ જાઓ એમ નહીં. અને એવા સંબંધ હોતા નથી, હું ઘણી વાર કહું કે એવા બહુ ઠાવકા સંબંધ દેખાય ને. શર્લોક હોમ્સની એક વાર્તામાં વાક્ય છે, ટુ ક્લીન ઇઝ ડર્ટી, જેને ખૂન કર્યું હોય ને એ તો બહુ ચાલાકીપૂર્વક બધા ડાઘા સાફ કરે, લુચી લુચીને સાફ કરે, ટુ ક્લીન ઇઝ ડર્ટી. તો એ બહુ આપણે એમ લાગે ને કે ભાઈ આ તો કેવા આમ કે આવા છોકરાઓ, આવા મા બાપ, એકબીજાને પગે લાગે ને એકબીજાને કેટલા વખાણ કરે ને કેટલા, થોડાક નેચરલ હોવા જોઈએ મા બાપને સંતાનોના સંબંધ. કોકર ઊંચા સાદે વાતે થાય, કોકર છોકરા સંભળાવી દે બાપુજીને તમને આ નથી ખબર પડતી, તમે બેસો હવે ચૂપચાપ, આ નેચરલ કહેવાય. હું એમ કહું છું આ નેચરલ છે. કુદરતને જો એવી વ્યવસ્થા કરવી હોત કે બધા સંતાનો મા બાપની ઝેરોક્ષ થાય તો આ માઇક્રોફોન એ ન હોત આ પૃથ્વી ઉપર, ને મોબાઈલ ફોન એ ન હોત. રાઈટ બ્રધર્સ છે, એના મા બાપ તો એમ જ કહેતા હતા કે ભાઈ પ્લેન થોડું ઉડે, કારણ કે એને થોડું જોયું હતું ઉડતો પ્લેન, પણ છોકરાઓએ ઉડેડ્યું. તો જેટલી પ્રગતિ આ કુદરતની વ્યવસ્થા છે, બળવાખોરીના જીન્સ પેદા કરે, નહીતર તો ગાંધીજી દિવાન થયા હોત ને પોરબંદર સ્ટેટના. તમે જુઓ તો નરેન્દ્રભાઈ છે એ વડનગરમાં જોત અત્યારે, બળવાખોરીના જીન્સ પેદા કરે, ચાલુ ચીલો મૂકીને કંઈક બહાર નીકળે તો જ મા બાપ કરતા સંતાનો કંઈક એડવાન્સ થાય ને. એ પોતાની કંપનીમાં હું ઘણી વાર મા બાપોને કહું કે ભાઈ તમે તમારી કંપનીમાં તમારા બિઝનેસમાં, બિઝનેસ ના હોય તો ઘણા શિક્ષક મા બાપ હોય, છોકરાઓને શિક્ષક બનાવે, ડોક્ટર મા બાપ હોય તો ડોક્ટર બનાવે, એવું ન રાખો. તમે એડવાન્સમાં નક્કી ન કરી લો કે એન્જિનિયર કે ડોક્ટર છે, એનો રસ શું છે એ ચેક કરો. તમે ડોક્ટર હોય તો એ ડોક્ટર જ થાય એવું જરૂરી નથી, સ્પોર્ટ્સ પર્સન પણ થાય. સચિનના પિતા શિક્ષક હતા તો સચિન શિક્ષક થયો જ નહીં, ક્રિકેટર થયો. તો ઇન ઓન બિહાફ ઓફ ધેમ યુ ડોન્ટ ડિસાઇડ. ચંદ્રકાંત બક્ષી બહુ મને ગમતા લેખક, આ રાજકોટમાં જેવું બોલેલા છે, હેમુ ગઢવી મેમનો કાર્યક્રમ હતો ત્યાં, કે ગુજરાતી મા બાપો પોતાના સંતાનો વતી એની 80% જિંદગી જીવી દે છે.
રિમોટ કંટ્રોલથી. કયો ફ્લેટ લેવો, ફ્લેટના પડદાનો કલર કેવો, એ નક્કી કરી દે. લગ્નનું પાત્ર જ આખેખું નક્કી કરી દે, પછી બીજી બધી જ ક્યાં વાત છે. બરોબર. એટલે મેં એમાં લેખું છે કે ભાઈ તમે એને મુક્તિ આપો. આપણા વારસાની કહાનીઓ જોશો તમે તો આપણા વારસાની કહાનીઓમાં યુનિકનેસ છે. આપણે નચિકેતા અને ધ્રુવની વાર્તા સાંભળીને મોટા થયા છે. જેને સગા બાપને સંભળાવી દીધું તમે ખોટાનું વાંચો. જરૂરી નથી બધા મા બાપ છે એમ કે બહુ સૌમ્ય હોય. અમુક કઈ ઘીરણ કશ્યપુ ભટકાય તમને તો. બરાબર. દરેક જગ્યાએ તમે જુઓ પ્રહલાદ. તો આ હું એટલા માટે તમને કહું છું કે આપણા વારસામાં આ પણ છે. તમે એને ખુમારીથી કયો, સ્પષ્ટતાથી કયો કે આ ખોટું છે, આ બરાબર નથી થતું. નચિકેતા બોયલો તો યમના દરવાજે ગયો, ગયો તો જ્ઞાન લઈને પાછો આવ્યો ઉપનિષદનું. ચૂપચાપ સહન કર્યું હોત કે બાપુજી કરે એ સાચું, તો ગૌતમ ઋષિ ખોટા કરતા હોય તો નચિકેતા એ બોલવું પડે. તો આ આ વાત મેં એમાં મૂકી છે કે ભાઈ નહીં, માતા પિતામાં એવું ન હોવું જોઈએ બહુ સુગર કોટેડ સંબંધ હોય. બેકસીટ ડ્રાઇવિંગ ન કરો. પેરેન્ટ તરીકે તમારા સંતાનને તૈયાર કરો, ખૂબ તૈયાર કરો, ઘડો, શીખવાડો, ભેગા ફરો. જે મિનિટે એના હાથમાં ડ્રાઇવિંગ આપો એ મિનિટે પાછળ બેઠા બેઠા કોમેન્ટ્રી ન કરો કે આમ હલાવો નામ હલાવો, ડાબી બાજુ જોડી બાજુ બ્લેક માર સ્પીડ વધાર, તો ભટકાશે ઓલું. પછી પાછળ બેઠા બેઠા સુઈ જાઓ એને હલાવવા જો. ન આવડતી પાછી લઈ લો ગાડી, પણ બોલો નહીં. બરાબર. તમે એક રાઈટ લીધી ને તમને એમ લાગ્યું કે હજી કચાશ છે, હજી નથી જામે એમાં ગાડી, તો ચાવી પાછી લઈ લો કે ભાઈ અત્યારે તારે ડ્રાઇવિંગ સીટ ઉપર નથી બેઠવાનું. પણ પાછળ બેઠા બેઠા કોમેન્ટ્રી કરવી એનાથી ખરાબ પેરેન્ટિંગ કે કઈ નથી. બરાબર. એને એની રીતે રમવા દો, ન આવડે તો શીખવાડો, અને ન જ ફાવે તો પાછી લઈ લો. આ હું વેસ્ટર્ન વર્લ્ડમાંથી એક શીખવા જેવી વાત છે. આપણે ત્યાં છે ઓલી બાપિકા વારસા વાળી વાત છે. ટ્રસ્ટ કર્યું હોય ને એમાં પછી બાપિકો વારસો જ ચાલે. પણ વેસ્ટર્ન ડિઝની છે એ ડિઝનીના સંતાનો નથી સંભાળતા, એપલ છે એ સ્ટીવ જોબ્સના સંતાનો નથી સંભાળતા. પ્રોફેશનલ ટીમ આવી ગઈ, ટીમ કુક સંભાળે છે એપલ અત્યારે, બહુ બાઈગર સંભાળે છે ડિઝની. તો તમે તમારો પ્રોફેશનલ લેઆઉટ ક્રિએટ કરો, એનું સ્ટાન્ડર્ડ ક્રિએટ કરો, અને યોગ્ય પાત્રો શોધો. જો તમારા ઘરમાં યોગ્ય પાત્ર ન હોય, રોય ડિઝની હતો તો સંભાળતો, વોલ્ટ ડિઝનીનો ભાઈ છે એ લાયક હતો, પણ રોય ડિઝનીને એવું ન લાગ્યું કે મારા સંતાનો કે વોલ્ટ ડિઝનીના સંતાનો લાયક છે, તેણે અલબેકથી છોડી દીધું, પ્રોફેશનલ સીઈઓને આપી દીધો આખો સ્ટુડિયો. ચેક કરો લાયકાત છે કે નહીં. એમ નથી કહેતો કે સંતાનો હોય કે ગેરલાયકાત છે, પણ આમાંથી કોઈ એવો મેસેજ ન લઈ લેતા છોકરાઓને આપવું જ નહીં, ધક્કો મારીને કાઢી મૂકવા. હું એમ કહું છું કે એની લાયકાત ચેક કરો એ સંભાળવા માટેની. તમારું એમ્પાયર સંભાળી શકે એવો વ્યવસ્થિત વારસદાર હોય તો આપો, પછી અખિલેશના એપા પછી ખેલ કરવા બેસો તમે જાહેરમાં કે ના ના આ તો ન ચાલે, માંડ માંડ થાળે પડ્યું, એ આ નોટને કારણે મારા ખ્યાલથી પડી ગયું છે અડધું. એકતા કપૂરની સિરિયલ ચાલુ થઈ ગઈ હતી રોજ. બરોબર. પેલા આપ્યું પછી હચવાનું નહીં, પછી એમ જીરવાનું નહીં. બરોબર. તો બેમાંથી નક્કી કરી લ્યો કે શું કરવું છે. તો મિત્રો, ઘણી બધી વાતો મેં કરી. આપણી પાસે જે સમય મને આપવામાં આવ્યો તો એ પૂરો થવામાં છે, કારણ કે હજી આપણે એક પુસ્તક વિમોચન કરવાનું છે. બીજું મને એક સ્વાર્થ એ છે કે થોડુંક ક્વેશ્ચન એન્સર પણ સમય હોય તો થાય. એટલે મેં આમ નિલેશભાઈ સામે જોયું કે ભાઈ જો હોય આમ છે ને, તો સમાપનની એક વાત છે હું છેલ્લે કરું. બરાબર. એ મારે કેવી છે પણ એનાથી આપણે મધુરેણ સમાપન કરીએ તે પહેલાં આપણે ક્વેશ્ચન એન્સર લઈએ. ના ના કહું, મેં હમણાં લખેલું આનો આખો લેખ, આ વખતના શિક્ષક બીને મેં લખેલો 5 સપ્ટેમ્બરે. આપણે જેમ મહેતા ને હું હોસ્ટેલમાં પીડીએમ કોલેજમાં સાથે રહેતા હતા, પછી એને આવીને મને વાત કરી
પહેલી વખત આટા મારનારો છોકરો હોય જેને તમે અગાઉ મળ્યા જ ન હો એને ટીવીમાં જોઈને તમે ઓળખી જાઓ. એમાંથી એને મને થયું કે ભાઈ મને કે તમને આવો બધો, પછી મેં થોડીક વાત કરી આજે તમને બધાને કરીને એવી કે હું કેમ મોટો છું અને ઘરે પુસ્તકો છે ને આને તેને, એમાંથી સાહેબને એમ થયું કે આને તો એડમિશન આપવું જોઈએ. અને એ પટેલ સાહેબ પાસે લઈ ગયા અને એમાં મહેતા સાહેબ છે એ અસલ શિક્ષક હતા કે ભાઈ એને પોતાનો કોઈ સ્વાર્થ જ નહોતો મને એડમિશન આપવામાં, તો લઈ ગયા. પટેલ સાહેબ અસલ પટેલ હતા કે ભાઈ આપણે આમાં ખોટું કંઈ લાંબુ કરવું જ નહીં, જે આ મિનિટે પતતું હોય આ મિનિટે જ પતાવું હોય, એટલે એને તત્કાલ જ નિર્ણય લીધો કે તો આપી દો મહેતા સાહેબ કહે છે. એટલે નીતર શું થાય કે મેં કીધું એમ બીજા કોકો તો ભાઈ આપણે વિચાર કરશું સાહેબ તમે સારી ભલામણ લઈ આવ્યા છો, મુકતા જાવ એને કામે બરાબર. એટલે પણ મહેતા સાહેબ એવો અને પટેલ સાહેબ એવો નિર્ણય લીધો કે આ મિનિટ જ થી ભરાવી દે. શિક્ષક દિન નિમિત્તે આ બધા વડીલો ને જે મહેતા સાહેબ સાહેબ અમે આજ રાજકોટમાં જ વિચરાયા છીએ અને અમને ખબર છે મહેતા સાહેબ ને અમે જે ગણતા હતા ને એની જગ્યાએ તમારા લખાણ પહોંચી અમને ઓહો શબ્દ થઈ ગયો. વાચક વર્ગ ને ઓહો કરાવી દીધું છે જેને વાંચ્યું છે એ લોકો રિયલ તમારી એક એક વાત માટે નમન કરે. મને છે ને સાહેબ આપના આપના લાગણી માંથી મને ખાલી એક વાત સુજી ખાલી વેચી દઉં કે મને કુદરતી રીતે મા બાપ આવી રીતે ગુરુઓ પછી પાછળથી બધા તંત્રીઓ બધા એવા જ મળ્યા છે જે કઈ માથાકૂટમાં પડે જ નહીં, જે તમને ઉડવા દે, જે એમ ન કે તમારે આમ કરવું કે આમ ન કરવું, પણ એમ કે ઓકે તમને યોગ્ય લાગે એમ કરવું, પણ યોગ્ય શું છે એ શીખવાડે ખરા. પણ અને તમે જે હમણાં એક એક વાત કરી જે ભાઈ હમણાં કે દરિયા કાંઠે લઈ ગયા ઘરમાં ઓલી બોટલ પડી ગઈ ને ઈ ઈ ક્રમશઃ જે શાબ્દિક જે પાછળ દરેક અંકના અંત્ય કરીને જિજ્ઞાસા વૃત્તિ રાખે છે ને ઈ તમારામાં અહીંયાથી જ જઈની છે. એ એવું હંમેશા એમ કહું કે તમારે જિંદગી જો ખરેખર આનંદ ને રોમાંચથી જીવવી હોય ને તો બાળક બનવું. બાળક જેટલો રોમાંચ તમે ફીલ નથી કરી શકવાના બીજી કોઈ રીતે. થેન્ક યુ. બેસ્ટ હંમેશા થ્રીલ છે ને બાળકની આંખમાં જ હોય, કારણ કે એને બધું સેન્સ ઓફ વન્ડર જ હોય, એને જે આપો એ વન્ડર જ લાગે બરાબર. એ ટકાવી રાખવું એટલો જ પ્રયત્ન કરવાનો છે, બીજો કાંઈ પ્રયત્ન કરવાનો નથી. એના માટે કાંઈ કોઈ બીજી કોઈ મોટી મહાન તપસ્યા નથી કરવાની. તમારા બાળકની મુગ્ધતા તમને 40-42 વર્ષે તમે માની લો તમે કોઈક મોટું ચિત્ર જોવા જાઓ વાન ગોગનું તો તમને એમ થાય કે ઓહો આ સનફ્લાવર તો કેવું ચિત્ર છે. એ મિનિટે તમે બાળક છો એ ચિત્રની સામે, તમે ભલે ને 42 વર્ષના હો. અત્યારે આપણે જે વાત કરી કે મોબાઈલ કલ્ચર આવી ગયું છે, ટેબ કલ્ચર, મોબાઈલ કલ્ચર અને પ્રેઝન્ટ મીડિયા, અને જે જૂનું જે કલ્ચર હતું એ બધું પુસ્તકોનું વધારે હતું, તો તમારી દૃષ્ટિએ સર સોલ્યુશન શું છે? નવા બાળકોને આપણે કઈ રીતે તૈયાર કરી શકીએ આ બાબતે, એને કેમ આપણે પ્રોત્સાહિત કરી શકીએ, હાઉ વી કેન એન્કરેજ ધેમ? રાઈટ. મને જો કે બહુ ફ્રેન્કલી સ્પીકિંગ પ્રોબ્લેમ જ નથી લાગતો કે હું સોલ્યુશનની ચિંતા કરું. મને મોબાઈલ અથવા તો ટેબ એ પ્રોબ્લેમ એટલે નથી લાગતો, હું તમને બીજી રીતે મારો એપ્રોચ સમજાવું. બટેટા છે, એક જમાનામાં આપણા દાદીઓ તપેલીમાં મૂકીને બાફતા, ચૂલામાં નીચે લાકડા ભેગા કરતા, લાકડા સળગાવતા, તમારા બધાના દાદીઓની આ કથા છે બરાબર. આમ બટેટા બફાતા, પછી આપણા મમ્મીઓ આવ્યા ત્યાં લગીમાં કુકર આવ્યા અને બટેટા કુકરમાં બફાતા છે. આજે મોટાભાગના ઘરમાં ઓવન પણ આવી ગયા. અહીં જે બેઠા છે કમસે કમ એમાં ઘણો વર્ગ એવો છે જે ઓવન શું છે એ નથી પરિચિત હોય, તો જરૂર પડે તો ઇન્સ્ટન્ટ બટેટા ઓવનમાં બફાઈ જાય. તો સાધનો બદલાય છે, પ્રક્રિયા નથી બદલાતી. બટેટા તો ખાય જ છે માણસ બરાબર. આ ઉદાહરણ તરીકે છે, હું એમ નથી કહેતો કે આ કોઈ મોટું ઉદાહરણ છે, પણ એક સિમ્બોલિક ઉદાહરણ છે. એમ બીજાના વિચારોથી તમારા વિચારોનું ઘડતર કરવું, બીજાની કલ્પના શક્તિથી તમારી કલ્પના શક્તિનું ઘડતર કરવું, અને તમે જે જગ્યાએ બેઠા છો ત્યાંથી એક ઇંચ પણ ખસ્યા વિના બ્રહ્માંડની મુસાફરી કરવી, એનું નામ વાંચન. આ વાંચનની બેઝિક વ્યાખ્યા હું જે સમજુ છું. હવે એ પ્રક્રિયા છે એ ટેબમાં પણ થાય, એ કિન્ડલમાં પણ થાય,
એ પ્રક્રિયા છે એ મોબાઈલમાં પણ થાય. હવે હું એટલો પ્રવાસ કરું છું કે હું તો છાપાઈ ન વાંચી શકું હાથમાં લઈને, કારણ કે દુનિયાના કોઈ ખૂણે બેઠો હું, કા ભારતની ગુજરાતની બહાર બેઠો હું, તો હું મોબાઈલમાં જ વાંચતો થઈ ગયો છાપા. સાઇટો ખોલી ખોલીને મોબાઈલમાં વાંચી લઉં છું, વિડીયો જોઈ લઉં છું. ઉલટાની ફેસિલિટી થઈ કે પહેલા ઘટના બની તમારે લાઈવ ટીવી જોવું પડતું, હવે યુટ્યુબ આવી ગયું, હોસ્ટાર આવી ગયું, તો તમે તમારી રીતે જોઈ શકો છો તમારી ફુરસદે એનું સ્ટ્રીમિંગ. 4G આવી જશે હમણાં. એટલે ફ્રેન્કલી સ્પીકિંગ ટેકનોલોજી પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ એટીટ્યુડ છે. ટેકનોલોજી તો સાધન જ છે, પહેલા પણ સાધન હતું, આજે સાધન છે, પુસ્તક પણ સાધન છે, આ કાગળ અને બાઇન્ડિંગ થી રચાતું સાધન છે. આ મારી બાજુમાં જ કોમ્પ્યુટર પડ્યું છે, નહીં એ સ્ક્રીન અને ટાઇપોગ્રાફીથી રચાતું સાધન છે, જે તો બંને ટૂલ. જી પ્રશ્ન હવે એમાં એ આવે છે સર, કે પુસ્તકમાં પેરેન્ટ્સ નો કે હું આ પુસ્તક બાળકને આપું છું, મોબાઈલ અને ટેબ અને ઇન્ટરનેટ થ્રુ પેરેન્ટ્સ ડઝન્ટ નો કે આ હું શું એને એને ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોવાઈડ કર્યું એ શું એક્સેસ કરશે એની માહિતી નથી રહેતી. એટલે એમાં આપી તો શકાય, તમે એમાં કિન્ડલમાં પણ ગિફ્ટ આપી શકો છો, એમેઝોનમાંથી પણ બુક ખરીદીને ઓનલાઈન ગિફ્ટ આપી શકો છો, એટલે આપી તો શકાય. ઇનફેક્ટ ઓનલાઈન વિશ્વમાં પણ પુસ્તકો તો વેચાય જ છે, ફ્લિપકાર્ટ અને એમેઝોન અધર બેસ્ટ એક્ઝામ્પલ. એટલે એવું નથી. બીજું એ કે આ વાતનો મને અનુભવ બહુ ઓછો છે, મા બાપ સિલેક્ટ કરીને મને કંઈ આપે તો હું ખાલી વિવેકાનંદ જ પુસ્તકો વાંચ્યા હોત કે દર્શકના જ પુસ્તકો વાંચ્યા હોત, તો કે દિવસે મેં જુલિયસ વર્ન વાંચ્યું હોત, તો કે દિવસે મેં એડલ્ટ સ્ટોરીઓ વાંચી હોત, કે દિવસે મેં સસ્પેન્સ સ્ટોરીઓ વાંચી હોત, અને આ કઈ વાંચ્યું ન હોત તો આજે તમને જે મલ્ટીકલર જય વસાવડાનું લખાણ લાગે છે હોતે નહીં. તમે જ્યાં સુધી મિક્સ ફ્રૂટ નો આઈસ્ક્રીમ બનાવો હોય તો મિક્સ ફ્રૂટ તો નાખવા પડે કે નહીં અંદર, નહીતર એકલું સીતાફળ હોય. એટલે હું આમાં ઓનેસ્ટ છું, મારે તમને બે જવાબ અપાય, કાં સારો અને ઠાવકો લાગે એવો, કાં જે પ્રામાણિક હું જે ફીલ કરું એવો. મા બાપ શું કામ નક્કી કરે બાળકે શું વાંચવું છે? પાયા બાળ વાર્તાઓ, સાવ નાનું બાળક હોય તો મેં કીધું એમ મારા મા બાપે એ નક્કી કર્યું, મેં બાળ વાર્તાઓ અપાવી. એ વખતે બધા મૂળશંકર મોહનલાલ ભટ્ટના અનુવાદો આવતા, ફ્રેન્ચ ક્લાસિક્સના અને બ્રિટિશ ક્લાસિક્સના, શેરલોક હોમ્સના અને એવા બધા, એ બધું અપાવ્યું. એ ક્યારે? એ તો દરેક મા બાપ કરે, પૃથ્વી પરના મા બાપ કરે, એ તો બ્રિટન કે અમેરિકાના મા બાપો કરે જ છે, કે એનું ચિલ્ડ્રન લિટરેચરની વ્યાખ્યામાં જે આવતું હોય એ બધું આપે ને એવું ધ્યાન રાખે કે એમાં એડલ્ટ લિટરેચર ન આવે. હવે આપણે ત્યાં મુશ્કેલી શું છે, તમે જે પ્રશ્ન ઉભો કર્યો ને કે ભાઈ મોબાઈલમાં ખબર નથી પડતી ક્યારે શું આવી જાય, ટીવીમાં ખબર નથી પડતી ક્યારેક શું આવી જાય છે, એ ખબર ક્યારેય નથી પડવાની. એ જે જમાનામાં પુસ્તકો હતા ને એ જમાનામાં ફૂટપાથનું લુકડી લિટરેચર હતું, અને આમાંથી ઘણા એવા હશે, ભલે કે નહીં મારી જેમ, પણ ઘણા એવા હશે કે જેણે બે પુઠાની વચ્ચે રાખીને વાંચી લીધું હશે, પછી ઠાવકા થઈ ગયા હોય, સમાજમાં પાંચમાં પૂછાતા થઈ ગયા હોય, એટલે બોલે નહીં કે ના ના આપણે આવું કર્યું હતું એક જમાનામાં. બરાબર, આવું નિખલસ છું આ વાતમાં. આ પણ ઘડતરની એક પ્રક્રિયા છે. ગાંધીજી જેવા ગાંધીજી આમાંથી પસાર થયા હતા, મહાત્મા કેવી રીત થયા? તમે જો સત્યના પ્રયોગો ધ્યાનથી વાંચી હોય તો એમાં આ કિસ્સાઓ છે જ. બરાબર, આ હું માનું છું કે ઘડતરની એક નેચરલ પ્રોસેસ છે, અને બાળક માત્રને તમને બહુ એ પણ બહુ એક જીનેટિક વાત કરું, ઉંદરનો ફોટો જોઈ અને બિલાડીને ભૂખ ન લાગે. બરાબર, આ સિમ્પલ લોજિક છે. હ્યુમન બ્રેઇન ઇમેજિનેટિવ છે, એટલે હ્યુમન બ્રેઇન છે ને ફોટોગ્રાફના આધારે પણ કલ્પના કરે, એટલે પોસ્ટર જોઈને તમને ફિલ્મ જોવાનું મન થાય. આ હ્યુમન બ્રેઇનનો કમાલ છે. હવે સામે પક્ષે તમને ગેરંટીથી હું ચેલેન્જ આપીને કહું, એક નાનું બાળક ઘોડિયામાં રમતું, તમારા ખોળામાં રમતું, મેળામાં તમારી આંગળી પકડીને આવતું, આઈસ્ક્રીમ ખાતું, કાલું ઘેલું બોલતું, એને તમે સની લિયોનનો ફોટો બતાવો કે સની દેઓલનો ફોટો બતાવો, કાંઈ ફેર નહીં પડે, કારણ કે કુદરતે એનામાં સોફ્ટવેર એક્ટિવેટ જ નથી કર્યો. અને જે મિનિટે કુદરતી સોફ્ટવેર એક્ટિવેટ કરશે ને, એ મિનિટે ગૌતમ બુદ્ધના બાપની જેમ તમે ગમે એટલા તાળા મારશો તોય ફેર નહીં પડે. થેન્ક યુ સર. આ જ શીખવાનું છે આપણા પેરેન્ટ્સ. હેલો સર, અત્યારની પરિસ્થિતિ મુજબ મોટા ભાગે ન્યુક્લિયર ફેમિલી થઈ ગયા છે જી, અને બાળકો છે એ દાદા દાદીથી થોડા દૂર થઈ ગયા છે, અને યંગ, હું યંગ મમ્મી પપ્પાની વાત કરું છું, થોડાક વધારે પેમ્પરિંગ થઈ ગયા છે જી, ઇંગ્લિશ મીડિયમનો થોડો ક્રેઝ થઈ ગયો છે, તો એ વિશે તમારું શું મંતવ્ય? ના, એ વાત સાચી, એમાં હું સંમત થઉં, એ વાત સાચી. મેં આ પુસ્તક લખવાનું કારણ જ એ હતું જે વાત મેં ટૂંકમાં બતાવી, પણ એકચ્યુઅલી મોરારી બાપુનું મળવા ગયો તો બાપુને મેં વાત કરી પુસ્તકના કન્ટેન્ટની, એટલે બાપુએ જે અમે લખી દીધું છે ને એ તમે વાત જોઈને, એમ લખ્યું કે ભાઈ આજના પેરેન્ટ્સ માટે એને સમજાયને એને મજા આવે એવી ભાષામાં આ એક સંહિતા છે. સંહિતા જેમ અલગ અલગ શાસ્ત્રોની સંહિતા હોય એમ
આ વાત હું ફીલ કરું છું એટલે તો પુસ્તક લખું. હું મેં કીધું એમ હમણાં મેં સાહેબ સાથે ચર્ચા કરી અને સાહેબ એગ્રી પણ થયા કે ભાઈ એમાં કોઈનું કઈ ચાલતું નથી. એવું ચાલતું હોત તો પૃથ્વીરાજ કપૂરના છોકરાઓ રાજ કપૂર બહુ એવું લાવ્યું કે મારી કોઈ છોકરી ફિલ્મમાં ન આવે ને હવે ફિલ્મમાં ન આવે તો કરીના ને કરિશ્માને ઢગલા થઈ ગયા બરાબર. એટલે એમાં કોઈ મા બાપનું નથી ચાલતું. મારો કહેવાનો મતલબ એ છે આ કઈ સંતાનો ક્રોકરી તો છે ને શોકેસમાં મૂકીને ટેગ લગાડી દો એટલે હાલે. એ તો પોતાની રીતે રસ્તો કરતા જાય પોતાની કિસ્મત મુજબ. આપણે કહીએ જ ને નિયતિ. ગીતામાં જે મૂળ વાત કહેવામાં આવી છે કે તમારા કર્મો ને તમારી નિયતિ એમાં કોઈ ભેગું આવતું નથી. મા બાપ પણ નહીં. દશરથ કરતા રામની નિયતિ જુદી હોય ને રામ કરતા લવકુશની નિયતિ જુદી હોય એમાં કાંઈ કોઈનાથી થાય નહીં. પણ જે તમે કહો છો એ હું ફીલ કરું છું. મોટાભાગના પેરેન્ટ્સ આઉટ ઓફ ફોકસ છે. એ લોકો શું છે કે પોતાની જ હજી અમુક લાઈફ સમજી નથી શકી. છોકરાઓને લાઈફ ક્યાંથી આપે? એમનામાં એ મેચ્યોરિટી ખુદમાં જ નથી આવી કે જે સંતાનોમાં નાખી શકે કે સંતાનોને કેળવી શકે નાખી શકે એના કરતા. બરાબર, આ વાત હું ઓબ્ઝર્વ કરું છું, ફીલ કરું છું. આમાં એક સલીમ ખાને મને લેખ લખી દીધો છે. સલમાન ખાનના પિતા અને સલીમ જાવેદવાળા સલીમ ખાન, એમણે એક લેખ લખી દીધો બહુ પ્રેમથી મને. એ લેખમાં એણે એમ લખ્યું છે કે બહુ નાનો હતો ત્યારે એક રેકડીમાંથી રમકડું લઈ આવ્યો અને મારી માએ જોયું અને મારી માએ જોયું મારા નોકર જે ઘરમાં હતો એને એમ કીધું કે આને કે માફી માગીને પાછું દેવા જાય. એટલે એ કે માફી માગીને પાછું દેવા ગયો. જરાય નો ગયું. કેટલાય ઉભા હતા એની હાજરીમાં મારે. હું તો રોતો રોતો પાછો આવ્યો નોકરનો હાથ પકડીને કે આ જરાય ગયું નહીં. પણ એ વખતે એમ કે એક વસ્તુ એ આવી મારામાં. પણ એટલું આઈ મળ્યો ત્યારે આ લોકોને ખાનગીમ કહેતો હતો, હવે જાહેરમાં કહું. એટલું પ્રાસાદિક, ગુજરાતીમાં પ્રાસાદિક કહેવાય, અંગ્રેજીમાં લ્યુસિડ કહેવાય. એકદમ આમ શીરો હોય ને આપણે જે રીતે ગળે ઉતરી જાય, ચાવવું જ ન પડે. અને એવી સરસ રીતે લખાયેલું પુસ્તક છે. સૌથી વધારે મને ગમતી વાત એનું ટાઇટલ છે. પછી એ ટાઇટલનો આખો અર્થ વિસ્તાર છે પુસ્તકે અને ઘનશ્યામભાઈનું જીવન પણ. તો એ ટાઇટલ એ છે કે સફળતા માટે રૂપિયા જરૂરી નથી. આ આપણે જે એક મિસકન્સેપ્શન છે ને, એટલે મોટાભાગના યંગ માઇન્ડ છે ને એ ક્રિમિનલ દિશામાં વિચારવા લાગ્યા છે. આ મારું પણ ઓબ્ઝર્વેશન છે. એટલે હું ઘણીવાર મારા ફોટા ફોટા ફેસબુક ઉપર જોઈને કોઈક મિત્ર પર્સનલી એમ કહે ને કે તમે તો યાર બહુ બધા જલસા કરો છો. એટલે એવું નથી કે બધા જલસા જ કરતા હોય. દરેક જલસાનો ટેક્સ હોય. જલસાની પાછળ ઉજાગરા હોય, જલસાની પાછળ ક્યારેક તબિયત ખરાબ થતી હોય, એની પાછળ બીજી પાંચ વસ્તુઓ. તમે મોંઘી કાર લ્યો તો એની સર્વિસ મોંઘી પડે. આવા ઘણા પ્રશ્નો હોય. મોંઘો ફ્લેટ લ્યો તો એનું મેન્ટેનન્સ મોંઘું હોય. એટલે કોઈ જલસા ફ્રી જગતમાં ક્યાંય હોતા જ નથી. પણ હું એસ્ટાબ્લિશ એટલે કરવા માંગુ છું કે માત્ર વાંચીને લખીને બોલીને અને દિલની નિખાલસતાથી તમારું કામ કરીને પણ તમે ભોગો ભોગવી શકો. એના માટે તમારે કોઈ માફિયા ગેંગના મેમ્બર થઈ જવાની જરૂર નથી. એના માટે શોર્ટકટ શોધવાની જરૂર નથી. આ ઘનશ્યામભાઈના જીવનમાં છે. આખું પુસ્તક તમે વાંચો એટલે તમને આ જાણવા મળે કે સાત્વિક જીવન તો ખરું જ, પણ મેં હમણાં જ વાત કરી એમ ખાલી સાત્વિકતાથી જગતમાં આગળ કામ નથી થતું. એની પાછળ એક વિઝન જોઈએ. આમાં તમને એમનું વિઝન જોવા મળે. તમને પરશુરામ પોટરીની અંદર કામ શરૂ કર્યું એ વખતે પહેલા જ ઇન્ટરવ્યુમાં એને પૂછવામાં આવ્યું કે તમે શું કામ કરો છો? તો કે મારી ફેક્ટરી કરવી છે. એટલે નોકરી એટલે કરવી છે કે મારી ફેક્ટરી ભવિષ્યમાં કરવી છે એટલે. અને પછી તો ઘણા બધા પ્રસંગો છે કે પોતે ચેક કરવા માટે પોતાની જાતને ચાલે એમ છે કે નહીં. પોતાનો ધંધો શરૂ કરતા પહેલા બીજી એક જ્યોતિ નામની બીજી પોટરીની અંદર ગયા અને એમાં પણ એમ કે એ સફળ થયા ને પછી કહ્યું હું મારી માતૃ જાતને ચકાસવા આવ્યો હતો. હું એકલો ચાલુ કે નહીં. એમના મોટાભાઈ મહેન્દ્રભાઈએ જે સપોર્ટ કર્યો, સંતાનોને ભણાવ્યા અને સંતાનોને છૂટ પણ આપી તમારી રીતે નક્કી કરો. પછી સંતાનો આવી ગયા એ જ પ્રોફેશનમાં અને એ પણ વધારે સરસ રીતે ડેવલપ થયા. અને સંતાનોને પણ ડેવલપ કર્યા એટલે એવું નહીં બોસ તરીકે બેસાડ્યા, યુનિફોર્મ પહેરીને કર્મચારી બનાવીને કામ કરાવ્યું. આવી બે એટલે આજના જમાનાની જનરેશનને જે એમ લાગે છે ને કે બધું આમ હોય તો ગુલાબની પથારી જ હોય. ગુલાબની પથારી ત્યારે જ તમને મળે કોકે ગુલાબ તમારા માટે ચૂંટી દીધા હોય. અધરવાઇઝ તો ગુલાબ જેટલા હોય ને એની ભેગા એટલા જ કાંટા હોય. ગુલાબનું એક ફૂલ હોય ભેગા 17 કાંટા હોય. તો મા બાપ કે કોઈ આપણા શુભેચ્છકો છે એ પાંખડીઓ આપણા માટે બનાવી દે ને તો પથારી ગુલાબની હોય. નહીતર ગુલાબ તોડવા જાઓ તો કાંટા અડે. એ પેરેન્ટિંગ એમણે પણ કર્યું. અને એમની લાઈફમાં એમણે ચોખ્ખું લખ્યું છે કે મારા દાદા મારા ગુરુ એમની એ પણ વાત મૂકી છે. અને ક્યાંય મેં જોયું કે વિઝનરી તો ખરા પણ ક્યાંય રિગ્રેસિવ સાયકોલોજી નહીં, ક્યાંય પેલું ડિપ્રેશન વાળી વાત નહીં, ક્યાંય જૂનવાણી વાતો નહીં, રૂઢિચુસ્તતા એવી નહીં. નવું શું છે, મોડર્ન શું છે. અને બહુ અગત્યની વાત મને આખી વાતમાં લાગી જે નટરભાઈએ પણ બહુ પોઇન્ટેડ લખી છે, સુનિલભાઈએ પણ મૂકી છે
એ વાત જે લાગી મને એ લાગી કે ભાઈ હીરોઝ બધા છે એ બહાર જ હોય એવું જરૂરી નથી. મને બહુ ગમે, હું આમ માણસ ગ્લોબલ છું પહેલેથી, આજે શું એવું નથી. આ કોલેજમાં ભણતો ત્યારે કામેશ્વરને ખબર છે, ત્યારે ગ્લોબલ જ હતો. મને ગમે કે આ દુનિયા આપણી જ છે ને, એ તો માણસે સરહદ બનાવી, માણસે બધા ભાગ પાડ્યા, બાકી તો પૃથ્વી છે એ આ ભગવાને બનાવેલો ગોળો જ છે આપણા માટે, આપણે રમવા જ આપી છે. તો આપણે હું કામ એમાં વાડાબંધી કરવી, એમ હું એ રીતનો માણસ છું. પણ એની સામે મને એ થાય કે આપણે આ કોલોનિયલ માઇન્ડસેટને કારણે કંઈક એડવાન્સમાં જ આમ દબાઈ જઈએ છીએ. મને ન્યુયોર્કની અંદર એક વખત એક પહેલી મારી મુલાકાતમાં, એમાંથી પછી આપણે ચાલુ થઈ ગયા દુનિયા ફરવામાં, હું બહુ મૂંઝાતો હતો. કારણ કે મેં કીધું આપણે ક્યાં અંગ્રેજી માધ્યમમાં એવા ભણ્યા છીએ. હું તો ધમસણ કોલેજમાં આવ્યો બીબીએમાં, ત્યારે ખબર પડી કે ઇંગ્લિશ મીડિયમમાં ભણવાનું હોય. બાકી તો ઘરનું મીડિયમમાં ભણ્યો તો હું તો ગુજરાતી ન કહી શકો, એને ઘરનું ખીચડી માધ્યમ. તો મને એક મેડમ જે હતા ન્યુયોર્ક ટાઈમ્સના એડિટર, જેને મળવા માટે હું ગયેલો, એમણે મને એમ કહ્યું કે માય સન, યોર ઇંગ્લિશ ઇઝ મચ બેટર ધેન માય હિન્દી, આઈ કાન્ટ સ્પીક અ સિંગલ સેન્ટેન્સ ઇન હિન્દી. ત્યાંથી આપણને કોન્ફિડન્સ આવી ગયો કે આપણે ખોટા ખોટા દબાઈ જઈએ છીએ, આ લોકોને આટલો વાંધો નથી તો આપણને શું વાંધો છે. તો પછી ચાલ્યું, આ તમારી નજર સામે ચાલે છે બરોબર, પણ આપણો પેલો માઇન્ડસેટ છે કે કોક હીરો જેવો એ બધા ભારત પેદા થાય, એ આપણી ધરતીમાં આપણી બાજુમાં હોય હીરો કહેવાય જ નહીં. કારણ કે આપણો ઓલો પતંગના પેત લડાવવાના એક્સપર્ટ ખરા ને, બાજુના ધાબામાં ઉડે એ પતંગ આપણો ન હોય, એને કાપી નાખવાનો હોય બરોબર, દૂર ઉડતો હોય જોયા કરવાનો. તો મને ઘનશ્યામભાઈના પુસ્તકમાં આ વસ્તુ લાગી કે આપણી આસપાસ આવા હીરો, મેં તો આવા હીરો અનુભવ્યા છે. સુરતમાં છે, આપણે વાંકાનેરમાં ઘનશ્યામભાઈ જેમ છે, આપણે રાજકોટમાં છે. આ બધા હવે ધીરે ધીરે બધાની કથાઓ લખાતી થઈ, હવે ધીરે ધીરે બધું બહાર આવતું થયું. અને ઘનશ્યામભાઈ તો અત્યારે મળો ત્યારે ખ્યાલ આવી જાય કે ઇઝ અ લો પ્રોફાઇલ, એટલે આ નટરભાઈ સુનિલભાઈ જો થોડાક ધક્કા ન માર્યા હોત તો બોલે એમ છે નહીં, એટલું તો એમને એમ ખ્યાલ આવી જાય મળીને. પણ એ ગમ્યું મને કે આપણે પોક્ષું ને, બહુ તમને એક સાદું ઉદાહરણ આપું આ પુસ્તક માટેનું અને એમના જીવન માટેનું અને આખા સંકલ્પ માટેનું. રજનીકાંત છે, એની હમણાં સુધી તો આપણે કઈ ફિલ્મો બિલ્મો બહુ જોતા નહીં અને ડબ થતી એ નહીં. તામિલનાડુની પ્રજાએ રજનીકાંતને એટલો બધો પ્રેમ કર્યો કે આખા ભારતને રસ પડ્યો રજનીકાંત. હવે એની ફિલ્મો ડબ થવા માંડી, રિલીઝ થવા માંડી, એના ટૂચકા આવવા માંડ્યા. રજનીકાંત આવે તો બેંક પોતાની આઈડી ઉભી લઈને ઉભી રહેશે, એવો એક જોક આવ્યો હમણાં મારે બે દિવસ પહેલા બરાબર. રજનીકાંત ત્યારે જ રજનીકાંત બને જયારે તામિલનાડુની લોકલ પ્રજા એને હીરો તરીકે ચાહે. તો જાપાનમાં એનું પિક્ચર રિલીઝ થાય, કારણ કે લોકો શું કે અરે તામિલનાડુમાં તો એના મંદિર છે, મંદિર, ત્યાંથી દંતકથાથી શરૂઆત થાય. એટલે જે બહારના હીરોને આપણે ચાહીએ છીએ ને, એને એની પ્રજાએ મોટા કર્યા છે એટલે આપણા સુધીનું નામ પહોંચે. નહીં તો શું કામ પહોંચે સ્ટીવ જોબ્સનું નામ મારા સુધી ને તમારા સુધી? એ પ્રજાએ મોટા કર્યા તો દુનિયાની સરહદો એને ઓળંગી. એટલે આપણા હીરોને પણ આપણે ચાહવા જોઈએ. આપણા પણ હીરોઝ છે, એની પણ વેલ્યુ છે, એ જિંદગી જ જીવે છે, એને બે આંખ બે હાથ છે, એને પ્રશ્નો આવે છે. એક જ આપણે ત્યાં થતું હોય છે, જે મને આવી વાતો વાંચું ને ત્યારે આનંદ થાય અંદરથી, કે મારા મોટાભાગના ઉદ્યોગપતિ મિત્રોને હું જોઉં ને, એમનું એક જ વસ્તુમાં હું ઘણી વાર ફરિયાદ કરું કે ગ્લોબલ વિઝન ન હોય, એ સ્થાનિક લેવલે મળ્યો કે વેપારમાં આગળ વધે ને એમાં સંતોષી થઈને સુઈ જાય. આપણે ઓહો આપણે હાથ પેઢીમાં કોઈ દી 25 કરોડ નહોતા જોયા, બહુ થઈ ગયા, એમ નહીં રાખવાનું. જે આ ઘનશ્યામભાઈ રાખ્યું છે કે ભાઈ આપણે એક્સપાન્ડ જ કરતા જાઓ, નવું નવું કરતા જ જાઓ, નવું નવું બનાવતા જાઓ. અમારા પરાક્રમસિંહ છે જ્યોતિ સીએનસી વાળા કે ભાઈ આપણે ફ્રાન્સ વાળા એ નું કામ લઈ જાય, આપણે ફ્રાન્સમાં જ લઈ શકીએ કંપની. એટલે વિઝન તમારું ઊંચું રાખો. તમે વાંકાનેરમાં બેઠા હો, આ ભાઈ એ વસ્તુ શીખવા જેવી છે ને, આમાં એ વાત મૂકી પણ છે ઘનશ્યામભાઈ એમની વાતોમાં કે તમે વાંકાનેરમાં બેઠા હો, તમે રાજકોટમાં બેઠા હો, તમે અમદાવાદમાં બેઠા હો, ધેટ ડઝન્ટ મીન ફિનલેન્ડની નોકિયા નામની નદી ઉપરથી જેનું નામ આવ્યું એવી નોકિયા કંપની જો આખી દુનિયાને પહેલો મોબાઈલ વેચી શકે, એસ્પેશિયલી ભારતમાં, કારણ કે પહેલો મોબાઈલ નોકિયાનો જ હતો. સેમસંગ છે, કહળસંગ બાપુના દીકરા છે કે નહીં તમને મને ખબર નથી, છતાંય સેમસંગના મોબાઈલ આપણે વાપરી શકીએ કોરિયામાંથી. તો આપણામાંથી કેમ પેદા ન થાય જે દુનિયા સુધી પહોંચે? એ દ્રષ્ટિ આપણે નથી રાખતા, એ પેકેજિંગ આપણે નથી રાખતા. એટલે આ મને ગમ્યું આ પુસ્તક. એ રીતે એક નાનકડી વાત, જે મમ્મી પપ્પા પુસ્તકને અને ઘનશ્યામભાઈના પુસ્તકને લાગુ પડે, એમની જીવનકથાને લાગુ પડે, એ કહીને સમાપન કરું મારી વાતનું. મોટાભાગે સફળ થયેલી વ્યક્તિઓ હોય ને, એ આકાશમાં ઉડતી પતંગ જેવી હોય. એ પતંગ છે ને આખી દુનિયાને દેખાય. તમે નીચે ચાલતા જતા હોય તો ઉપર લાલ રંગની પતંગ ઉડતી હોય દેખાય.
ફિરકી ન દેખાય. ફિરકી છે તો પતંગ છે ને, ફિરકી નો માંજોટ ન હોત તો પતંગ તકત કેવી રીતે આકાશમાં. તમને એવું જે પતંગ ને, ઘણા પતંગ ને આવા ઠેકડા મારવાનું મન થાય કે માંજા બાંજાની ક્યાં જરૂરત છે, આપણે આપણે ઊંચા આવી ગયા ને આટલું એટલે ઘણું, એને તમારે કાપી નાખવાનું માંજો હળવેથી. મેં એવી કોઈ પૃથ્વી ઉપર પતંગ જોઈ નથી કે દોરું કાપી નાખ્યા પછી એ આકાશમાં અધ્ધર ટકી જાય, ગોથાલિયા ખાતી નીચે આવે ને કોઈક ઝાડવામાં ભરાઈ જાય. આ વાસ્તવ છે જીવનમાં. એટલે મા બાપ ગુરુજનો જીવનના સંઘર્ષકાળના ઘડતળકારના અનુભવો અને તમારા સપનાઓ જેના જોડે તમે આ ઈમારત બનાવો છો એ છે ને, એ તમારી ફિરકી છે, તમારો માંજો છે. સફળતા છે ને એ પતંગ છે, સંતાન છે એ પતંગ છે, બ્રાન્ડ નેમ છે એ પતંગ છે. આ માંજો હશે ને ત્યાં સુધી અટકશે, માંજો જતો રહેશે તો એ પણ કપાઈને નીચે આવશે. એટલે આ વસ્તુ આ પુસ્તકમાં છે. બહુ અગત્યની વાત એમાં જે મૂકી છે ઘનશ્યામભાઈ વિશે ઓબ્ઝર્વ કરીને આ બંને લેખક મિત્રોએ, અને જે તમે બધા તો નાગરિકબેન પરિવારને સભ્ય છે એટલે અનુભવમાં હશો આ બધા જ, અમારા નલિનભાઈ જીવનભાઈ બધા જ. એ વાત બહુ સિમ્પલ છે કે ઘનશ્યામભાઈ છે ને એ ખાલી એમ ન કે આપણે આમ કરવું છે, એની ભેગો એનો પ્લાન રેડી હોય કે આ કેમ કરવું છે, 24 કલાકમાં શું કરવું છું ને એનો આખો રોડમેપ જેને અંગ્રેજીમાં કહેવાય. બરાબર, આપણે એકનું આપણે પ્રજા તરીકે ભારતીય પ્રજાના ડીએનએમાં આ નથી. એટલે હું કહું કે આવા લોકોની આપણે જરૂર એમ છે કે ડીએનએમાં આપણે આ આદત પાડવાની છે. આપણે જેને આમ કહી નાખીએ કેમ કે આપણે લગ્નમાં તો એમ કે 500 જણાને જમાડવા છે, કેમ જમાડશો, શું જમાડશો, આવશે તો એન્ટ્રી ક્યાં કરશે, પાર્કિંગના ઠેકાણા ન હોય. કારણ કે એ વિચાર જ ન કોઈ કહી રહ્યો હોય 500 જણા આવશે પાર્ક ક્યાં કરશે ગાડી. એ પ્લાનિંગ લેવલની જે આપણે વિઝન છે ને એ પ્રજાકીય રીતે આપણે નથી રાખતા. અને વેસ્ટર્ન વર્લ્ડમાં તમે જુઓ ને તો એ તમને જોવા મળે, મુંબઈમાં જે જમાનામાં એણે સ્ટેશનો બનાવ્યા છે, તમને એમ થાય કે આ વીટીનું સ્ટેશન જે હવે સીએસટી થઈ ગયું ત્યારે ક્યાં મુંબઈ આવડું મોટું હતું, પણ એ એવડા મોટા ટ્રેકનું સ્ટેશન બનાવ્યું છે કે હજી આ મુંબઈની સવા કેટલી બધી વસ્તી થઈ ગઈ, આપણે ત્યાં 1.25 કરોડ હોય વધારે હશે એનાથી તો 1.5 કરોડ ઉપર હશે, એને હજી સસ્ટેઇન કરે છે એ સ્ટેશન ફોર્ટ એરિયાનું. એટલે 100 વર્ષ પહેલાનું પ્લાનિંગ કરવું. હું વોશિંગ્ટન બ્રિજ જોઉં ન્યુયોર્કનો, આ બધા અમર ને બધા બહુ જોયો હશે, તો એ મને કાયમ એમ જ થાય કે આ એ જમાનામાં એ ટ્રેક આમ જાય, એ ટ્રેક આમ જાય ને એ ટ્રેક આમ જાય, એવું આટલા વર્ષ પહેલા કેવી રીતે કોઈ માણસ વિચારી શકે. તો આ વસ્તુ આપણે ઘનશ્યામભાઈ જેવા પુસ્તકો વાંચીને શીખવાની છે તમારે ને મારે. આપણે એનો વારસો કોઈ મિલકતમાંથી આપે એની રાહ જ જોવાની, આ વિચારના વારસા આમ લેવાના છે કે વી હેવ ટુ પ્લાન ફર્સ્ટ એન્ડ ધેન વી ગેટ સક્સેસ. થેન્ક યુ.